प्रज्ञानां शुप्रतानैस्थिरचरनिकरव्याप्य लोकान् भुक्त्वा भोगान् स्थविष्टान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः माया संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि माया संख्यातुरीयं यो विश्वात्मा विधिज विषयान् प्राश्य भोगान् स्थविष्ठान् यो विश्वात्मा विधिज विषयान् प्राश्य भोगान् स्थविष्ठान् पश्चाच्चान्यान् स्वमति विभवान् ज्योतिषास्वेन सूक्ष्मान् पश्चाच्चान्यान् स्वमति सर्वानेतान् पुनरपि शनै स्वात्मनि स्थापयित्वा सर्वानेतान् पुनरपि शनै स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगत गुण गणः पात्वसौ न स्तुरीयः यत्र सुप्तो न कञ्चन कामं कामयते यत्र सुप्तो न कञ्चन कामं न कञ्चन स्वप्नं पश्यति जो कञ्चन न नाको न कञ्चन एव नति न कञ्चन न कञ्चन स्वप्नं पश्यति न कञ्चन एव नहीं मैंने वो संभालायु न कञ्चन स्वप्नं पश्यति तत् सुषुप्तम् सुषुप्तस्थान एकीभूतः प्रज्ञान घन एव आनन्दमयो हि आनन्दभुक् चेतो मुखः प्राज्ञः तृतीयः पादः चेतोमुखः प्राज्ञः तृतीयः पादः चेतोमुखना बे अर्थ कर्या एक तो सुषुप्तिमा कोई प्रकारनी चेतना नथी जागृत अने स्वप्नमा वृत्ति छे लेकिन चेतना के भान छे तो स्वप्न अने जागृतनी चेतना ने प्राप्त करवा माटे जे द्वार रूप छे जे मुख रूप छे मुखने द्वार कहेवामां आवतुं होय छे ने घणी वार एवुं के तो बारणानुं मोढुं कई बाजू छे घरनुं मोढुं कई बाजू छे तो घरनुं मोढुं एटले घरनुं बारणुं कई बाजू छे એટલે ઘણી વાર મુખને દ્વાર કહેવામાં આવે છે અથવા દ્વાર અર્થમાં મુખ વપરાતું હોય છે તો ચેતોમુખ એટલે જાગ્રત સ્વપ્નમાં ચેતનાને પ્રાપ્ત કરવા માટે જે દ્વાર સમાન છે તે સુષુપ્તિમાં થઈને જાગ્રત સ્વપ્નમાં જવાય છે એટલા માટે એને ચેતોમુખ કહ્યો બીજા અર્થમાં ચેતોમુખ કહેવામાં આવ્યો એવી રીતે કે એ ચૈતન્ય સ્વરૂપ છે પહેલામાં ચેતો ચેતસનો અર્થ કર્યો કે મનની વૃત્તિઓ કે મનમાં સભાનતા જન્મે છે એ ચેતના કરી અને એમાં પ્રવેશવા માટે દ્વારરૂપ છે બીજામાં ચેતસનો ચૈતન્ય કર્યો કે ચૈતન્ય રૂપી પોતે એ એ દ્વાર છે સુષુપ્તિમાં જવું હોય તો પણ ચૈતન્યમાં થઈને જવાય છે જાગ્રત સ્વપ્નમાં જવું હોય તો પણ ચૈતન્યમાં થઈને જવાય છે એટલે કે ચૈતન્ય જ ઉપાધિમાં પ્રવેશ કરીને ઉપહિત બને છે અથવા ઉપાધિ સાથે તાદાત્મ્ય કરીને એ એ ઉપહિત બને છે એ સિવાય બની શકશે નહીં એટલે વસ્તુ જાગ્રત કે સ્વપ્ન અથવા સુષુપ્તિ અવસ્થાઓ એટલે આ શરીર આવું ને આવું જડ
એક પેલું હાડપિંજર બનાવીને મૂક્યું હોય તો એમાં આમાં ફેરશો, ચૈતન્યને તાદાત્મ્યનો જ ને, નહીંતર તો એ જળ શરીર છે. પાંચ ભૂતોને એમાં પણ પાંચ ભૂતોનું જળ શરીર છે, એટલે ચૈતન્ય છે માટે સુષુપ્તિમાં અને જાગ્રત સ્વપ્નમાં બંનેમાં તાદાત્મ્ય થઈ શકે છે. ચૈતન્ય જાગ્રત સ્વપ્ન પણ નથી, સુષુપ્તિ પણ નથી, એટલે ચૈતન્ય ઉપાધિ નથી, પરંતુ ચૈતન્ય છે માટે આ વસ્તુઓ ઉપાધિ બની શકે છે એવા અર્થમાં કહેવામાં આવ્યો. એટલે પ્રતિબિંબની વાત કરવી હોય તો જો અરીસામાં પ્રતિબિંબ જોઈએ આપણે, તો પ્રતિબિંબ ક્યાં સુધી જોવું પડે, અરીસાની જરૂર ક્યાં સુધી પડે, અરીસામાં મોઢું જોવાની જરૂર ક્યાં સુધી પડે? પણ બિંબ ક્યાં સુધી ઉભું રહે એમ મારો પ્રશ્ન એવો છે કે આપણને ક્યાં સુધી અરીસામાં જોવાની ઈચ્છા થાય કે જરૂર થાય? આ તો જ્યાં સુધી હોઈએ ત્યાં સુધી, આમ તો હોઈએ ત્યાં સુધી એમ થાય જોયા જ કરીએ હું કેવો સરસ છું. પણ એક વાર, એટલે માણસો જે બહાર જતા હશે ને તૈયાર થતા હશે, આપણને કે ખબર નથી આ વસ્તુ. માનો કે માણસ બબે લોકો કહે છે કે ભાઈ બબે ચચાર કલાક આરસાની સામે ગોઠવ્યા જ કરે, આમ કરે, જાત જાતનું બધું કર્યા કરે, અને પછી ક્યારે એ બંધ કરે જોવાનું, ક્યાં સુધી જોયા કરે, અને ક્યારેક તો તૈયાર થઈને બહાર જવું હોય એટલે બંધ તો કરવું જ પડે. તો જેને સંતોષ થાય કે ચાલો હવે વાંધો નથી, સરસ છે, બરાબર છે ને, એવું થવાને માટે અરીસો ચોખ્ખો હોવો જોઈએ ને, અરીસો ચોખ્ખો હોવો જોઈએ. અરીસામાં પ્રતિબિંબ પણ ચોખ્ખું ને સ્પષ્ટ પડવું જોઈએ, એટલું સ્પષ્ટ કે મને બિંબ વિશે બરોબર ખાતરી જન્મી જાય. પ્રતિબિંબ સરસ છે આમાં રસ નથી, પ્રતિબિંબ સરસ છે બતાવે છે કે ચાલો બિંબ હવે સરસ થઈ ગયું છે, હવે એમાંથી સુધારા વધારે નહીં કરીએ તો હાલ પૂરતું ચાલશે, પછી કાલે પાછું જોઈ લઈશું, પણ આજની પાર્ટીમાં આટલા વડે સચવાઈ જશે, બરાબર છે. એટલે બિંબના વિશે પૂરેપૂરો સંતોષ જન્મી જાય પછી પ્રતિબિંબને જોઈને ચેક કરવાની જરૂર ના પડે. એ પ્રતિબિંબ સંતોષકારક ક્યારે જન્મે? એક તો બિંબ તો સંતોષકારક છે જ, કારણ કે આ ચહેરાની વાત કરીએ તો જે છે આ જ છે, એટલે એમાં ફેર નથી પડવાનો. અને ચૈતન્ય પરમાત્માની વાત કરીએ તો એ પૂર્ણ અને આનંદ ઘન જ છે, બરાબર. પણ અરીસામાં પ્રતિબિંબ જોવાની જરૂર ત્યાં સુધી પડશે કે એક આપણું પ્રતિબિંબ એટલું સુંદર હોય જે આપણને બિંબના વિશે શક્ય એટલો કાયમી સંતોષ જન્માવી શકે, અને ખરેખર કાયમી સંતોષ જન્માવી દે તો પછી આપણે અરીસામાં જોવાની જરૂર ના પડે. જો ખરેખર કાયમી સંતોષ એ નથી જન્મતો, પણ ખરેખર કાયમી સંતોષ જન્મી જાય તો પછી મને ખબર છે કે હું સરસ જ છું. એવી રીતે મારા સ્વરૂપનું બિંબ છે એને જોવા માટે, એને પણ જોવા માટે અરીસામાં જ જોવું પડે છે, એ સિવાય કોઈ રસ્તો નથી, બરાબર. અરીસો છે અંતઃકરણ, અને અંતઃકરણમાં જન્મતી વૃત્તિ છે પ્રતિબિંબ છે. અહમ સુખી, અહમ દુઃખી, અહમ ઘટજ્ઞ, અહમ પટજ્ઞ, હું આ છું, હું આ છું, હું આ છું, એ હું અરીસામાં જોઈ નક્કી કરું છું ને વૃત્તિમાં જોઈને. એટલે અંતઃકરણ છે એ પ્રતિબિંબિત કરનારું માધ્યમ બને છે, અને અંદર જે વૃત્તિઓ જન્મે છે અહમ વિશેની, એ મારા બિંબ સ્વરૂપનો ખ્યાલ આપે છે, બરાબર. હું કેવો છું એ પેલી વૃત્તિ બતાવે છે કે હું આવો છું, એ સિવાય તો કોઈ રસ્તો જ નથી. એટલે અંતઃકરણને શુદ્ધ કરવાની જરૂર કેમ પડી? કે અરીસો શુદ્ધ હશે તો જ પ્રતિબિંબ શુદ્ધ દેખાશે, એટલે અરીસાને શુદ્ધ ઘસી ઘસીને સાફ કરવો પડશે. અંતઃકરણ એટલું શુદ્ધ થવું જોઈએ, એટલું શુદ્ધ થાય કે જેવું બિંબ છે બરોબર એવું પ્રતિબિંબ બતાવે. અંતઃકરણ એટલું શુદ્ધ થાય કે જેવું બિંબ છે એવું પ્રતિબિંબ બતાવે, અને પ્રતિબિંબ જ્યારે સચ્ચિત આનંદ એવું બતાવે ત્યારે મારે જોવાની જરૂર ના રહે, બરાબર ને. મને ખાતરી થઈ જાય કે વાહ હું તો હવે પૂર્ણ છું, એટલે હવે મારે કોઈ ખાતરી કરવાની જરૂર નથી. એટલે અરીસ અંતઃકરણ અને પ્રતિબિંબ છે ઉપાધિ પક્ષપાતી હોય, હા પાછું એવું છે. પ્રતિબિંબ એ બિંબનો પક્ષપાતી નથી, કમનસીબે કે સદનસીબે, પણ પ્રતિબિંબ એ જેવું બિંબ છે એવું બતાવવા કરતા જેવી ઉપાધિ અરીસો છે એવું બતાવશે. અરીસો મેલો હોય તો પ્રતિબિંબ મેલું દેખાય, એટલે હું આટલો ચોખ્ખો છું ને મેલું શું કામ બતાવે છે, પણ એ ઉપાધિનો પક્ષપાત કરે છે. એટલા માટે ઉપાધિને શુદ્ધ કરવી જ પડશે. અંતઃકરણ એટલે પેલું સંઘર્ષ મુક્ત, અધર્મ અને બધા સંઘર્ષથી મુક્ત અંતઃકરણ હોય, બધા વ્યવહારથી મુક્ત, બધી સ્પ્લિટ, બધા વ્યક્તિત્વના ખંડનોથી મુક્ત, એવું ચમાચમ ચમકતું, અથવા એમ સમજો કે એની નીચે તળિયામાં આત્મા છે,
અને આ એને પરાવર્તિત કરનારું માધ્યમ છે એવું સમજો. તો પણ એ માધ્યમ જેટલું ચોખ્ખું છે એટલું નીચેથી પેલું તળિયું ચોખ્ખું દેખાશે. એટલે એ એટલું ટ્રાન્સપેરન્ટ દેખાવ હોવું જોઈએ કે જેની નીચેનું તળિયું જેવું છે તેવું જ દેખાય. એટલે આ વચ્ચેનું માધ્યમ કોઈ પણ પ્રકારનો અવરોધ કે આળસ ઊભી ના કરે એટલું શુદ્ધ અંતઃકરણ કરવું પડે. અને આ સાધના છે એટલે અંતઃકરણને અત્યંત શુદ્ધ એટલે 100% એબ્સોલ્યુટલી શુદ્ધ. એનો પોતાનો કોઈ સે, એનો કોઈ એક્સ્ટ્રો ગ્રાઇન્ડ, એને પોતાનો સેન્ટ, એને પોતાનો ચંચુપાત કરશો હોય જ નહીં. કોઈ રાગદ્વેષ, કોઈ આગ્રહ, કોઈ અભિપ્રાય, કશું કહેતા કશું જ ના હોય. ગમે તે વસ્તુમાં હરિહરી, બસ વહી ઠીક હૈ, વહી ઠીક હૈ, વહી ઠીક હૈ, જે સમજ હોય તે. પણ એને એનો પોતાનો કોઈ અભિપ્રાય, કોઈ આગ્રહ, કોઈ એજન્ડા, કોઈ કાર્યક્રમ, કોઈ આયોજન, કોઈ કોઈ આયોજન, બધા પુણ્ય અને ફળની આશા જ હોય કે ના હું તો આમ નહીં આમ કરીશ. બસ એના બદલામાં કંઈક જોઈતું હોય એટલે જ ને, બાકી કશું ના જોઈતું હોય તો કે આમ જઈને બદલે આમ ચાલીશ, એમાં શું, આમ કેમ જાઓ છો, તેની બાજુ કેમ નથી જતા, સારી બાજુ જઈશું. આપણે આપણો કાર્યક્રમ હોય તો જ એમ કે આ દેશમાં ને આ કાળમાં ને આ સમયમાં કરવું પડે. અમાસના દાડે બહાર જવાનું વાંધો શું, કદાચ નિષ્ફળતા થાય તો એટલે આપણે સારો દાડો જોઈને જવાનો, શુકન જોઈને સંચરવું પડે ભાઈ, કારણ કે બાકી જિંદગીનો સવાલ છે. એવી રીતે આ આ દેશકાળ કે કોઈ પણ વસ્તુ અવરોધ ક્યારે કરી શકે, જ્યારે મારી પૂર્ણતાની આડે મને કોઈ પણ પ્રકારનો અવરોધ હોય. એટલે અંતઃકરણ એટલું શુદ્ધ થાય, એની અંદર પડતું પ્રતિબિંબ એટલું શુદ્ધ દેખાય, જે મને મારા સ્વરૂપના વિશે એવી ખાતરી જન્માવે કે હવે મારે ફરી કોઈ વાર મને ચકાસવાની જરૂર નથી, હું જે છું તે પૂર્ણ છું. પછી અંતઃ અરીસો ગમે તેવો હોય અને વૃત્તિ ગમે એવી હોય, જ્યારે મને ખાતરી હોય કે મારા મોઢા પર ડાઘો નથી જ પડ્યો, પછી અરીસો ડાઘો બતાવે મને ચિંતા ખરી કે નહીં. મને ખાતરી કે નાક નથી જ કપાયું, પછી અરીસામાં તિરાડ પડી હોય અને નાક કપાયેલું દેખાતું હોય તો વાંધો, પછી અરીસામાં જોવાનું બંધ કરી દેવું પડે કે ના ના ભાઈ અરીસામાં જોવાનું નહીં, કદાચ નાક કપાઈ જાય તો ખરું ને. એટલે પ્રવૃત્તિ કે નિવૃત્તિ, જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ, એને કોઈ પ્રકારનો ફેર પડતો જ નથી. જે અવસ્થા હોય, જેને હોવું હોય તે હોય, એકવાર એને સમજ પડી કે મારું સ્વરૂપ આ છે, પછી પ્રતિબિંબને અને ઉપાધિને બધાને છૂટશે. જો કે એ એવી બનશે જ નહીં. ઉપાધિ એક અંતઃકરણ એટલા સંસ્કાર પ્રાપ્ત કર્યા છે, અંતઃકરણ પોતે એટલું શુદ્ધ થઈ ચૂક્યું છે કે હવે એને કહેવામાં આવશે કે તું અધર્મનું આચરણ કર તો એને સમજ નહીં પડે. એને માટે કશું અધર્મ ધર્મ જેવું રહ્યું નથી. શોભના દાસ હોય ત્યાં સુધી ધર્મની જરૂર છે, હવે એને ધર્મની જરૂર ક્યાં છે? ધર્મની જરૂર એટલા પૂરતી જ હતી કે અંતઃકરણને શુદ્ધ કરવું. અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, પછી એના જીવનમાં પછી તો શાસ્ત્રી કુર્વંતી શાસ્ત્રાણી, પછી શાસ્ત્રની પાછળ પાછળ એ નથી ચાલતો, એની પાછળ પાછળ શાસ્ત્રો ચાલે છે. એ જે જીવે છે ને એ જ શાસ્ત્ર બની જાય છે. તીર્થી કુર્વંતી તીર્થાની, એ તીર્થોને તીર્થ બનાવે છે. એટલે તીર્થ છે માટે જાય છે એવું પણ જાય, એનોય વાંધો નથી. પણ જ્યાં જ્યાં રહે છે, જ્યાં જ્યાં નિવાસ કરે છે, જ્યાં જ્યાં એ પસાર સંચાર કરે છે, એ તીર્થો બનતા જાય છે. એટલે આ અંતઃકરણ એનું ઉપાધિપણું એ ત્યારે ઉપાધિ બનશે જ્યારે ચૈતન્ય એની જોડે તાદાત્મ્ય સાધે છે એવું એને લાગશે. કશું સાધતું નથી, પણ એ એના દ્વારા પોતાને મૂલવશે. હું મને મારા સ્વરૂપને અંતઃકરણ દ્વારા મૂલવું, હું મને ઉપાધિ દ્વારા મૂલવું. આઈ ઇવેલ્યુએટ માય સેલ્ફ બેઝડ ઓન ધીસ ઉપાધિ. તો એવું થતું હોય ત્યારે ઉપાધિની ચિંતા, પણ હા એ ચૈતન્ય છે તો જ થશે. ચૈતન્ય વગર ઉપાધિ ઉપાધિ નહીં બને. એને ચેતોમુખ કહ્યું. ચેતોમુખ પ્રાજ્ઞ, આ પ્રાજ્ઞ છે. ભૂત ભવિષ્ય જ્ઞાતૃત્વ સર્વ વિષય જ્ઞાતૃત્વ અસ્યવેતિ પ્રાજ્ઞ. તો ભૂતકાળ ને ભવિષ્યકાળ બધાનું જ્ઞાતૃત્વ એનું જ છે, એટલા માટે એને પ્રજ્ઞ કહ્યો. પણ હવે એવું કઈ બહુ મજા નથી આવતી, તો કે સુષુપ્તોપી પૂર્વભૂત પૂર્વગત્યા પ્રાજ્ઞ ઉચ્યતે. તો સુષુપ્ત પુરુષ છે, એને ભૂતપૂર્વગતિથી જાગ્રત સ્વપ્ન બધું જાણતો, તો એટલા માટે એને સુષુપ્તને પણ પ્રાજ્ઞ કહ્યો છે. અથવા પ્રજ્ઞપ્તિ માત્રમસ્ય એવ અસાધારણ રૂપમ. પણ જો એમ કહેવામાં આવે કે હવે આ તો વિશ્વને તેજસ પણ પ્રાજ્ઞા જ કહેવાય, કારણ કે જો એના આધારે ભૂતકાળમાં એ પ્રધાન હતો માટે એને અત્યારે પ્રધાન કહેવો, તો ભૂતકાળમાં પ્રધાન હતો જ ને. પછી તો ત્યારે પ્રધાન હતો ને અત્યારે પ્રધાન છે, પ્રધાન પણ હવે ફેર ક્યાં રહ્યો? એટલે ભૂતકાળ કરતા અત્યારે, ભૂતકાળમાં ન હોય અને અત્યારે હોય એવું શું છે સુષુપ્તિમાં? એટલે પછી કહ્યું કે પ્રજ્ઞાનો અર્થ એવો કરો કે પ્રજ્ઞપ્તિ માત્ર એનું સ્વરૂપ છે અને એમાં કોઈ વિશેષ જ્ઞાન એવું નથી. એટલે જ્ઞાન જ્ઞાન છે ને, ઘટપટ આવે ત્યારે ઘટજ્ઞ પટજ્ઞ એવો થયો, પણ એવું નથી ત્યારે તો જ્ઞાન જ છે ને.
એટલે માત્ર જ્ઞાન એનું સ્વરૂપ છે. જાગ્રતમાં પણ જ્યારે જ્યારે બે વૃત્તિની વચ્ચેનો સમગાળો હોય ત્યારે માત્ર જ્ઞાન સ્વરૂપ છે, પણ જ્ઞાન સ્વરૂપ છે પણ વિશેષ જ્ઞાન પણ છે. જ્યારે સુષુપ્તિમાં માત્ર પ્રજ્ઞપ્તિ જ છે, કોઈ વિશેષ જ્ઞાન નથી, એટલે એને પ્રજ્ઞ કહેવામાં આવ્યો. એટલે પ્રાયણ જ્ઞ મહદ અંશે જ્ઞ જ્ઞાન સ્વરૂપ જ છે. અને પછી પ્રજ્ઞ એવ પ્રાજ્ઞ, પ્રજ્ઞના સ્વાર્થમાં જ એનો પ્રત્યય લાગીને પ્રાજ્ઞ બની ગયો. અને પછી ટીકામાં છેલ્લા લીટીમાં લગભગ કહ્યું, તરી પ્રાજ્ઞ શબ્દ શબ્દથી મુખ્ય અર્થ તમને સિદ્ધ્યતી તે આશંક્યા હ, તરહી એટલે ભૂતપૂર્વ ગતિ અભ્યુપગમે, ભૂતપૂર્વ ગતિ સ્વીકારીશું તો પ્રાજ્ઞનો મુખ્ય અર્થ નહીં થાય. મુખ્ય અર્થ કયો કહેવાય? ઇતર વ્યાવૃત્ય બીજા બધાને કાઢી નાખે અને માત્ર પોતાની જ ઓળખાણ કરાવે, એને આપણે કહીશું કે મુખ્ય અર્થ છે. પ્રજ્ઞાશાલિત સ્વરૂપમ એટલે જાગ્રત સ્વપ્નની વ્યાવૃત્તિ કરીને માત્ર સુષુપ્તને પ્રજ્ઞાશાળી બતાવે એવો અર્થ ના થયો એમાંથી. એટલે પછી બીજો અર્થ કર્યો કે અથવા પ્રજ્ઞપ્તિ માત્ર મસ્ય એવ અસાધારણ રૂપમ ઇતિ પ્રાજ્ઞઃ. ટીકામાં કહે છે આગળ, અસાધારણ ઇતિ વિશેષણ દ્યોતિતમ અર્થમ સ્ફુટયતિ. તો અસાધારણ એવું કેમ કહ્યું, એ વિશેષણથી શું સ્પષ્ટ કરવા માંગે છે? તો ભાષ્યકાર કહે છે, ઇતરયોહો વિશિષ્ટમ અપિ વિજ્ઞાનમ અસ્તિ. તો બાકીની બે અવસ્થાઓ જાગ્રત સ્વપ્ન એમાં તો વિશિષ્ટ વિજ્ઞાન પણ છે, પ્રજ્ઞપ્તિ ભલે છે પણ વિશિષ્ટ વિજ્ઞાન પણ છે. જ્યારે સુષુપ્તિમાં વિશિષ્ટ વિજ્ઞાન નથી, માત્ર જ્ઞાન છે. ટીકામાં છેલ્લી લીટીમાં આધ્યાત્મિકસ્ય તૃતીય પાદસ્ય વ્યાખ્યામ ઉપસંહરતી. આજે આધ્યાત્મિક તૃતીય પાદ છે, આધ્યાત્મિક એટલે વ્યષ્ટિ, તૃતીય પાદ એની વ્યાખ્યાન ઉપસંહાર કરતા ભાષ્યકાર કહે છે, સોયમ પ્રાજ્ઞઃ તૃતીય પાદઃ. તે આ જે પ્રાજ્ઞ છે એ આત્માનો ત્રીજો પાદ છે. આ મારી ત્રીજી ઓળખાણ છે કે એક તો હું જાગનારો છું, એક તો હું સપનું જોનારો છું, એક પાછો ઊંઘનારો હું જ છું. આ બધામાં હું જ હું છું. એટલે એક હું જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ સુસ્ફુટ તરા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં અથવા દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં પણ વ્યાવૃત્તા સુ અનુવ્યાવૃત, બધામાં અનુવૃત્ત એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાઓ આવે છે અને જાય છે. એ બધી અવસ્થાઓ જે મણકા માળાના હોય અને દોરી રહે એના ઉપર મણકાઓ ગતિ કરતા હોય, એમ હું અધિષ્ઠાન કે સૂત્ર રૂપ છું એના ઉપર જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નામના મણકાઓ કે અવસ્થાઓ છે એ આવે અને જાય છે. હું આવતા જતા મણકા નથી, મણકા ઇઝ બીડ, એટલે હું મણકા નથી અને મને એની કોઈ અસર નથી. દોરીને શું, મણકાઓને આવવું હોય તો આવીને આવે ને જવું હોય તો જાય. બધા દાખલાઓની મર્યાદા રહે છે કે બહુ ખસખસ કરે તો દોરી તૂટી જાય છે વટે, એટલે આ દોરી તૂટતી નથી. અથવા પ્લેટફોર્મ ઉપર હું ઊભા હોઉં ને ગાડીના ડબ્બા આવતા ને જતા હોય, આપણે કે પ્લેટફોર્મ કેવું જ્યાં કાત્યો એને કોઈ અસર થતી નથી, એને અસર થાય રેઝોનન્સની, એટલે ગાડી ચોક્કસ પ્રકારની ગતિએ પસાર થાય. એટલે પ્લેટફોર્મ એનો ઘસારો પણ છે, લોકોની અવર જવરનો ઘસારો પણ છે, પણ આ એવો પ્લેટફોર્મ છે કે એને ઘસારો નથી. કોટસ્થ એરણ જેવો કોઈ બધા જ દાખલાઓને ઘસારો પહોંચશે. આ એવો દાખલો છે કે એને કોઈ પણ પ્રકારનો ઘસારો પહોંચતો નથી, કારણ કે દોરડી ઉપર કેટલા સાપ આવે ને જાય તો દોરડીને ઘા પડે. આખર એક જ દાખલો છે, સાચામાં સાચો દાખલો હોય તો રજ્જુ ને સર્પનો, કે રજ્જુમાં ગમે એટલા સાપ આવે, ગમે એટલી ફૂલની માળા આવે, ગમે એટલા પથરા પડે, ગમે એટલા મંત્ર મણી ઔષધિ ગમે તે થાય, એને દોરડીને કોઈ પ્રકારની અસર થતી નથી. એને ખબર સુદ્ધા હોતી નથી કે આવું ચાલી રહ્યું છે. એવું મારું સ્વરૂપ છે જેના ઉપર એક જાગ્રત આવીને જતો રહ્યો, સ્વપ્નસ્થ આવીને જતો રહ્યો અને સુષુપ્ત પણ આવીને જતો રહ્યો, અને હું તો રહી ગયો એવો ને એવો. ત્રણેય આવવું હોય તો આવવાની છૂટ છે, બારા પડતી આવવું હોય, વહેલા મોડા આવવું હોય, આવવું હોય ના આવવું હોય, જેને જે કરવું હોય તે કરવાની છૂટ છે. અને મારો કયો પક્ષ છે, કયો પક્ષ મારો? મારો પક્ષ ચૈતન્યનો છે, મારે બીજો કોઈ પક્ષ નથી. આ ગાડીઓનો ડબ્બાઓ આવે કે ના આવે મને કોઈ અસર થતી નથી. સ્વયં પ્રાજ્ઞ તૃતીય પાદ, આજે હું છું એ ત્રીજો પાદ છે, પ્રાજ્ઞ ત્રીજો પાદ છે મારો. અથવા હું વિશ્વ કે વૈશ્વાનર છું, હું તૈજસ છું, હું પ્રાજ્ઞ છું, હું જ રહું છું. આ બધા મારા વેશ છે, આવે છે ને જાય છે. હું વિશ્વ હતો એટલે જાગ્રતનો અભિમાની હતો, તૈજસ હતો સ્વપ્નનો અભિમાની, સુષુપ્ત કે પ્રાજ્ઞ
સુષુપ્તિનો અભિમાની, આવો હું છું. પણ એ તો ઉપાધિઓ હતી માટે અભિમાની હતો, ઉપાધિ ન હોય તો હું તો શું જ. એટલે આ તો બધા મારા વેશ કે નામ કે સ્વાંગ છે. આમ હવે સુજાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણની વાત કરવામાં આવી. જાગ્રતમાં બહારના વિષયો છે અને એમની વૃત્તિઓ જન્મે છે. સ્વપ્નમાં વિષયોના સંસ્કાર જે અંતઃકરણમાં પડ્યા વાસનાના રૂપમાં, એમાંથી જગતનું સર્જન થાય છે. એટલે મનનું સર્જેલું જગત છે એનું દર્શન સ્વપ્નમાં થાય છે. એટલે જાગ્રત અને સ્વપ્નમાં અંતઃકરણની વૃત્તિઓ છે અને આપણને વિષયોનું દર્શન થાય છે. હવે મંત્ર ગ્રંથકારે વિશ્વનું વર્ણન કર્યું, એટલે કે જાગ્રત વ્યક્તિનું કે વ્યષ્ટિનું વર્ણન કર્યું અને એને માટે વૈશ્વાનર એટલે સમષ્ટિનું સૂચન કરતા નામનો પ્રયોગ કર્યો. જાગ્રત સ્થાન વૈશ્વપ્રજ્ઞ સપ્તાંગ એકોનવિંશતિ મુખ અને સ્થૂલભૂત વૈશ્વાનર. તો વૈશ્વાનર શબ્દ વાપર્યો. આ શબ્દ છે એ સમષ્ટિ સ્થૂળ શરીર ઉપહિત ચૈતન્ય છે એનું નિરૂપણ કરનારો છે. વર્ણન તમે વ્યષ્ટિનું કર્યું અને નિરૂપણ સમષ્ટિનું કર્યું. એવું કેમ કર્યું? કે બંનેનું ઐક્ય સૂચવવા માટે. ઐક્ય કેવી રીતે થયું? કે ભાઈ પંચ મહાભૂતમાંથી જન્મ્યું છે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી, એમાંથી આ શરીર જન્મ્યું અને આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી સમષ્ટિ શરીર. તો એ સમષ્ટિ પાંચ ભૂત અને આ પાંચ ભૂત એમાં ફેરશો. આ એ જ પાંચ ભૂત છે, એ જ પાંચ ભૂત છે. તો પછી બધા પાંચ ભૂત સરખા જ થઈ ગયા ને? હવે આ કે ના હો હું તો જુદી માટી છું, બીજો ઘોડો બાજુમાં પડ્યો હોય હું તને નહીં ઓળખું, કેમ હું તો માટી છું, તો એ લોકો માટી જ છું ને. પણ હવે આવું એને સમજાવવામાં આવે કે સમજ તો પડી ગઈ કે બધી માટી જ છે. તો પછી હું જુદો ક્યાં રહ્યો? હવે જો હું આ શરીરને હું કહી શકું તો આને હું કેમ ના કહી શકું? આ પાંચ ભૂત જ છે અને એ પાંચ ભૂતને જો હું કહી શકું તો બધાને હું કહી શકું, આને પણ હું કહી શકું, એમાં વાંધો શું? અને ઈશ્વરને પણ હું કહી શકું. કહી શકું કે નહીં? કહી તો શકું પણ કહું કે નહીં? કહી શકું પણ કહું કે નહીં? જો વિશ્વ તેજસ અને પ્રાજ્ઞ, વિશ્વ એટલે વ્યષ્ટિ સ્થૂળ શરીર ઉપહિત ચૈતન્ય, બરાબર. એટલે કે ચૈતન્ય જેણે વ્યક્તિગત સ્થૂળ ઉપાધિમાં તાદાત્મ્ય કર્યું એનું નામ વિશ્વ. પછી ચૈતન્ય જેણે વ્યક્તિગત સૂક્ષ્મ ઉપાધિમાં તાદાત્મ્ય કર્યું એનું નામ તેજસ. ચૈતન્ય જેણે વ્યક્તિગત કારણ ઉપાધિમાં તાદાત્મ્ય કર્યું એનું નામ પ્રાજ્ઞ. એવી રીતે જે ચૈતન્ય જેણે સમષ્ટિ સ્થૂળ ઉપાધિમાં તાદાત્મ્ય કર્યું એનું નામ વૈશ્વાનર અથવા વિરાટ, એને પ્રજાપતિ પણ કહે છે. ચૈતન્ય જેણે સમષ્ટિ સૂક્ષ્મ ઉપાધિમાં તાદાત્મ્ય કર્યું એના પર હિરણ્ય ગર્ભ, ઘણીવાર પ્રાણ, ઘણીવાર સૂત્રાત્મા એવું પણ કહીએ છીએ. અને એ ચૈતન્ય જેણે સમષ્ટિ કારણ ઉપાધિમાં તાદાત્મ્ય કર્યું એનું નામ ઈશ્વર કહેવામાં આવે છે. હવે એમણે વર્ણન વ્યષ્ટિ સ્થૂળ ઉપાધિનું કર્યું. જાગ્રત સ્થાન વૈશ્વપ્રજ્ઞ તો જાગનારો છે, બહારની પ્રજ્ઞા વાળો છે, તો માણસની જીવની વાત છે. નામ એને માટે વૈશ્વાનર વાપર્યું અને એને સમજ આપી કે ભાઈ આખરે તો બંને એક જ છે, બંને સ્થૂળ છે, બંને પંચભૂતના બન્યા છે, વ્યષ્ટિ સમષ્ટિમાં ફેર જ ક્યાં છે? આમ સમજાવ્યું એટલે સમજ તો પડી ગઈ. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિનું જે ઐક્ય છે એ બુદ્ધિગમ્ય તો છે, સમજ પડી ગઈ ખરી, પણ અનુભવમાં આવે ખરું કે નહીં? કે બધા શરીર હું છું એવો અનુભવ થાય કે એ થતું નથી? એટલે બુદ્ધિગમ્ય છે પણ અનુભવ ગમ્ય સ્થૂળ સ્તર ઉપરનું ઐક્ય બનતું નથી. એવી જ રીતે સૂક્ષ્મ સ્તર ઉપર એમણે તેજસ અને હિરણ્ય ગર્ભ, એ તેજસ અને સપ્તાંગ અને બધું કહ્યું છે. એટલે તેજસ જે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપરથી ચૈતન્ય છે, તેજસ એ અને હિરણ્ય ગર્ભ એમનું ઐક્ય પણ બુદ્ધિગમ્ય છે ખરું. એટલે વાત સાચી કે સમષ્ટિ મન એટલે વ્યષ્ટિ મનોનો સરવાળો, જે સૈદ્ધાંતિક છે. વ્યષ્ટિ મનોનો સરવાળો કે આમ બધા મન ભેગા કરી પછી મોટું વ્યષ્ટિ મન, એવું કશું નથી. આ તો આપણે ખાલી કલ્પના કરીએ કે વ્યષ્ટિ મન અને સમય મોટું મન અને બધા છે એમ કે આખી બધું હવા 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 છે, પોતપોતાના નાક નાખીને અંદરથી હવા લે છે ને. એટલે મોટું એક પાત્ર હોય, એક મોટું પાણી ભરેલું હોજ હોય, બધા મોઢું નાખીને પાણી પીતા હોય, કેવું લાગે? એમ ચારે બાજુ હવા 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 જ છે ને, બધા લોકો પોતપોતાનું નાક નાખીને અંદરથી હવા લે છે. તો સમષ્ટિ હવા અંદર ગઈ એ વ્યષ્ટિ હવા બની ગઈ.
હવા તો સમજતી હતી ને, પ્રાણવાયુ જે છે એ સમજતી છે, હવે અંદર ગયો એટલે એને મારો એવું કેમ કહેવાય? પ્રાણ પ્રાણ છે, વાયુ વાયુ છે, એમાં મારો છું અને પાછો બહાર નીકળ્યો એટલે મારો ખરો કે નહીં? આ મારો વાયુ આવે એટલે ખસો ખસો ચલો મારો વાયુ આવે છે એવું કશું થતું નથી હોતું. એટલે આપણે સમજીએ છીએ કે આ બધું સમષ્ટિ અને વ્યષ્ટિના ભેદનું કોઈ કારણ નથી. સમષ્ટિ અને વ્યષ્ટિ શરીર એક જ છે, પણ છતાં બીજા શરીરને અને મારા શરીરના એકનો અનુભવ થતો નથી. મારા શરીરનો અનુભવ મને થાય છે, બીજા શરીરનો થતો નથી. એવી રીતે મનની વાત કરવા જઈએ તો મનમાં પણ સમષ્ટિ મન અને વ્યષ્ટિ મન દ્રવ્ય એક જ છે. જે દ્રવ્યનું વ્યષ્ટિ મન બન્યું એ દ્રવ્યનું સમષ્ટિ મન બન્યું, સો મટીરિયલ ઇઝ ધ સેમ અને એમાં કોઈ ફેર જ નથી. અને વ્યષ્ટિ મનોનો સરવાળો કે સંઘાત એનું નામ જ સમષ્ટિ મન છે. પણ છતાં પણ આવું જાણે બુદ્ધિગમ્ય સમજ પડે છે ખરું, પણ છતાંય આ મનમાં જે થાય છે એનું જ મને જ્ઞાન થાય છે. જો બધું મન એક હોય તો બધાના મનમાં જે થાય એનું જ્ઞાન મને થવું જોઈએ કે નહીં? નથી થતું પણ. એટલે સમજ પડી પણ છતાં અનુભવમાં નથી આવતો કે બધું મન પણ સૂક્ષ્મ સ્તર ઉપર ઐક્ય હોઈ શકે એ અનુભવમાં નથી આવતો. અને અનુભવની ઈચ્છા તો હોય જ, અનુભવ વગર આપણને બરાબર કોન્ફિડન્સ ના આવે, વિશ્વાસ ના આવે કે બહુ નક્કરતા જન્મે નહીં આપણામાં. જાગ્રત સ્વપ્નમાં આવું છે. જ્યારે સુષુપ્તિની વાત કરવા જઈએ તો સુષુપ્તિમાં બધાનું અજ્ઞાનનું આવરણ છે. વ્યષ્ટિ અજ્ઞાન ગણો અને સમષ્ટિ માયા ગણો, પણ અજ્ઞાનમાં કોઈ પ્રકારનો ભેદ પડતો નથી. જો જાગ્રત અવસ્થા છે એમાં હું પણ જ્ઞ છું, આ પણ જ્ઞ છે, આ પણ જ્ઞ છે. હવે હું જે જ્ઞ છું, જ્ઞ એટલે ધ નોર અથવા જ્ઞાન સ્વરૂપ, એમાં આ ઘડો એને વિષય બનીને મારામાં ઘટક જ્ઞ એવી ઓળખાણ જન્માવી, ઘડાને જાણનારો આ વસ્તુ વિષય બનીને પટજ્ઞ એવી ઓળખાણ મારામાં મારી જન્માવી, બરાબર છે? તો હું જે જ્ઞ હતો એમાં ઘટજ્ઞ પટજ્ઞ મઠજ્ઞ આવા જે ભેદો પડ્યા એ ભેદો કોણે પડ્યા? મારામાં ભેદ પડ્યા, મારી જાતે પડ્યા. જુઓ, ભેદ કરનારી આ ઉપાધિઓ ઘડો ને વસ્ત્ર ને મઠ, આ બધી ઉપાધિઓ એ મારામાં ઘટજ્ઞ પટજ્ઞ મઠજ્ઞ ભેદ જન્માવ્યા ને. એટલે બહાર ભેદ કરનારી ઉપાધિઓ છે જાગ્રત અવસ્થામાં, એ ઉપાધિઓ મારામાં આવા ભેદો જન્માવે છે અને મારામાં તારામાં જન્માવે છે, જાગ્રતમાં પણ અને સ્વપ્નમાં પણ, કારણ કે ત્યારે મનરૂપી ઉપાધિ અંતઃકરણની ઉપાધિ છે. એટલે જાગ્રત સ્વપ્નમાં ભેદના કારણો છે અને એ કારણોને લીધે ભેદ રહે. સુષુપ્તિની અંદર ભેદ કરનારું કારણ ખરું કે નહીં? સુષુપ્તિમાં અજ્ઞાન એક જ છે. કોઈ પણ માણસ હોય, એ મહારાજા હોય, ઉપનિષદમાં દાખલો યથા મહારાજા, તો મહારાજા સુઈ જતો હોય કે પછી ગરીબ બ્રાહ્મણ સુઈ જતો હોય, બ્રાહ્મણને જ ગરીબ કહેવો પણ ચાલો એવું, યથા મહારાજા બ્રાહ્મણ બ્રાહ્મણશ્ચેત દરિદ્ર, સ્વામી દયાનંદજી મહારાજ કે બ્રાહ્મણ હોય એટલે ગરીબ હોય, તો બ્રાહ્મણશ્ચેત દરિદ્ર. પણ મહારાજા સુઈ ગયો હોય કે ગરીબ સુઈ ગયો હોય, મહાન પંડિત સુઈ ગયો હોય કે કોઈ મૂર્ખ સુઈ ગયો હોય, બે આંખો વાળો ઊંઘી ગયો હોય કે આંખો વગરનો ઊંઘી ગયો હોય, બહુ સાંભળનારો ઊંઘ્યો હોય કે કાન વગરનો સાંભળતો ન હોય એવો બહેરો સુઈ ગયો હોય, ઉઠીને શું કહેશે? કશું યાદ, બહુ મજા પડી ગઈ. ન સુખમહમ સ્વાપ્સમ ન કિંચિન મય આવેદિશમ, હું નિરાંતે ઊંઘી ગયો, બહુ મજા પડી ગઈ, મને ઊંઘમાં કશી ખબર નથી. એ મૂર્ખ હોય કે પંડિત હોય, ભલે ને વાક્ય ખોટું બોલતો હોય કે સાચું બોલતો હોય, પણ અનુભવ જે છે સુષુપ્તિમાં આનંદનો અને અજ્ઞાનનો એ દરેકે દરેકનો સરખો છે, એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. મારો પણ ગઈકાલનો ને આજનો ને આવતીકાલનો સરખો જ છે અને મારો ને બીજાનો પણ સરખો જ છે. એટલે સુષુપ્તિમાં કોઈ પ્રકારનો ભેદ પડતો નથી, એટલે કોઈ ભેદ કરનારી ઉપાધિઓ નથી. એટલે સુષુપ્તિમાં વ્યષ્ટિ અને સમષ્ટિનો ઐક્ય સમજવાનું સહેલું પડે છે, કારણ કે ભેદ કરનારી ઉપાધિઓ છે. સુષુપ્તિમાં ઉપાધિ છે જ નહીં અને ઉપાધિ નથી, એટલે સુષુપ્તિમાં આપણને આ સમજવાની સગવડ ઊભી થઈ જાય છે કે વ્યષ્ટિ અને સમષ્ટિ નામની કોઈ વસ્તુ છે જ નહીં, જે હોય તે એક જ છે. માયાને ઈશ્વરની ઉપાધિ, બ્રહ્મની ઉપાધિ કહેવામાં આવે છે અને અજ્ઞાનને જીવની ઉપાધિ કહેવામાં આવે છે, પણ એ તો જીવની દ્રષ્ટિએ જોઈએ છે એટલે, બાકી સરવાળે તો માયા જ માયા છે, માયા સિવાયનું કશું છે જ નથી, છે જ નહીં. એટલે આપણે માટે અનુભવ કરવો હોય સુષુપ્તિમાં ઐક્યનો તો એ સગવડ છે. એટલે સુષુપ્તિમાં ઐક્ય સમષ્ટિ અને વ્યષ્ટિનો અનુભવ ગમ્ય છે,
સમજથી બુદ્ધિથી તો ગમ્ય છે જ, પણ અનુભવથી પણ ગમ્ય છે. એટલે સુષુપ્તિમાં ઈશ્વરનો અનુભવ કરવો, વેદાંત સિદ્ધાંતની આ વિશેષતા છે કે વેદાંત ઈશ્વરનો અનુભવ થવાનું સ્વીકારે છે, અને ઈશ્વર એનો અનુભવ સુષુપ્તિમાં થાય છે. વેદાંત સિવાયના સિદ્ધાંતો ઈશ્વરને તટસ્થ માનનારા છે. તટસ્થ એટલે કિનારે ઉભો રહેલો. કિનારેનો અર્થ એવો થયો જુઓ, એટલે આપણે ઈશ્વરને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ માન્યો છે. વેદાંતમાં કોઈ પણ વસ્તુનું સર્જન કરવું હોય તો એક નિમિત્તની જરૂર પડે, અને એક ઉપાદાનની, એફિશિયન્ટ કોસ્ટ એન્ડ મટીરિયલ કોસ્ટ, ધીઝ આર ધ ટુ થિંગ્સ વી નીડ. બે પ્રકારના કારણ, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એટલે માટી, નિમિત્ત કારણ એટલે કુંભાર. એટલે ઘડો બનાવવો હોય તો માટી પણ જોઈએ અને કુંભાર પણ જોઈએ. માટી જડ હોય, કુંભાર ચેતન હોય. કુંભાર માટીને ઘડે અને માટીમાંથી ઘડો બનાવે. બીજા પણ સહાયક સાધનો જોઈએ, પણ મુખ્યત્વે કુંભાર અને માટી તો જોઈએ જ. માટી ઘડો બને, કુંભાર બનાવે, કુંભાર ઘડો બને નહીં. માટી ઘડો બને, કુંભાર ઘડો બનાવે. કુંભાર એને ઘેર રહે અને માટી ઘડાની જોડે આપણે ઘેર આવે. બરાબર, આવી સામાન્ય સમજ અને વ્યવસ્થા છે કે કોઈ પણ સર્જન થાય ઉપાદાન અને નિમિત્ત બે હોવા જોઈએ. વેદાંત સિવાયના દર્શનોએ ઈશ્વરને નિમિત્ત કારણ, કેટલાક, બધાએ નહીં પણ કેટલાક દર્શનોએ ઈશ્વરને નિમિત્ત કારણ સ્વીકાર્યો છે. ઈશ્વર જગતનું સર્જન કરે છે, પણ શેમાંથી કરે છે એના વિશેના મતભેદો છે. અને કોઈ પણ સિદ્ધાંત કે કોઈ પણ દર્શન આ સમજ ઉપર નથી આવી શક્યો કે ઈશ્વર પોતે પોતાનામાંથી જગતનું સર્જન કરે છે અથવા પોતે જગત બની જાય છે. એટલે ઈશ્વર ઉપાદાન કારણ છે કે દ્રવ્ય છે કે મટીરિયલ છે, આવી સમજ કોઈને નથી. એટલે શું થાય કે ઘડો માટીમાંથી ઘડાયો અને ઘડો મારે ઘેર આવ્યો ત્યારે કુંભાર કેવો રહ્યો? કુંભાર તટસ્થ રહ્યો. તટસ્થ એટલે એને ઘેર. તટસ્થ એટલે ઘડાને જે સુખ દુઃખ પડશે એ માટીને પડશે, પણ કુંભારને એના સુખ દુઃખ નહીં પડે. બરાબર, માટીને જે સગવડ અગવડ પડશે, માટીનો ઘડો કાણો થશે, ઘડો તૂટી જશે, ઘડો ફેંકી દેશે, ઘડાની અંદર ગંગાજળ ભરશે, ઘડામાં ચૂનો ભરશે, ઘડામાં લોકો થૂકશે, કુંભારને કશું નહીં થાય. એટલે તટસ્થ એટલે કિનાર ઉભેલો છે, દૂર ઉભેલો છે, એને ઘેર બેઠેલો છે. એટલે ઘડાની જોડે ઘડાની કશી અસર કુંભાર ઉપર જન્મતી નથી, આને તટસ્થ કહેવાય. એટલે ઈશ્વરને તટસ્થ કારણ રૂપે બાકીના દર્શનો સ્વીકારે છે, જે સ્વીકારે છે ઈશ્વરને સર્જન તરીકે, તે પણ ઉપાદાન તરીકે સ્વીકારતા નથી. એટલે શું થયું કે જગતમાં લોકોને સર્જીને કે જીવોને સર્જીને ભગવાને ફેંકી આપ્યા સુખ દુઃખ ભોગવવા માટે, કે લો સડો હવે તમે અને તમારા નસીબ પ્રમાણે જે કરવો કરો, બાકી હું શેષ શૈયામાં લક્ષ્મીજી સેવા કરશે અને હું મજા મજા કરીશ. બરાબર ને, ઈશ્વર સર્જન કરે ને તટસ્થ હોય એટલે શું કે લોકોને સર્જીને મોકલી આપ્યા અને પછી પોતે જાહેર કરે છે ફાઈવ સ્ટાર હોટેલ, મલ્ટી સ્ટાર હોટેલ, ફાઈવ સ્ટાર મલ્ટી સ્ટાર હોટેલમાં આકાશની અંદર અને ઈશ્વર મજા કરે છે. આવો તટસ્થ કારણ લોકો સ્વીકારે છે. વેદાંત સિદ્ધાંતમાં સો યથોર્ણ નાભી સુજતે ગૃહતે ચ યથા પૃથિવ્યામ ઔષધે સંભવંતી યથા સતઃ પુરુષાત કેશ લોમાની તથાક્ષરાત સંભવતી વિશ્વમ. તો ઉર્ણ નાભી કરોળીઓ જેવી રીતે પોતાના જાળાનું સર્જન કરે છે ત્યારે નિમિત્ત પણ એ છે અને ઉપાદાન પણ એ છે. યથા પૃથ્વીયાંગ ઔષધે સંબોધી પૃથ્વીમાંથી વનસ્પતિઓ નીકળે છે, યથા સતત પુરુષાર્થ કેશલોમાની અને ચેતન પુરુષમાંથી જળ લોમ વગેરે નીકળે છે વગેરે. આવા દાખલાઓ આપ્યા. દાખલાઓની નાની મોટી મર્યાદા હોય તો ભલે રહી, પરંતુ ઈશ્વર અને સ્વપ્નમાં, સ્વપ્નમાં સ્વપ્નના જગતનું નિમિત્ત અને ઉપાદાન બંને હું છું. જો હું આવડો અમથો જીવ સર્જન કરી શકું તો નારાયણ ના કરી શકે. એટલે નારાયણ એ એનું મોટું સ્વપ્ન છે. એટલે નારાયણ જગતનું ઉપાદાન પણ છે અને નિમિત્ત પણ છે. એટલે કે જગતનું જે સર્જન થયું, ઈશ્વરે પોતે પોતાનું સર્જન કર્યું, એ પોતે જગતના રૂપમાં વ્યક્ત થયો. તત્સૃષ્ટા તદેવાનું પ્રાવિશત, એણે સર્જન કર્યું અને એ પોતે એમાં બની ગયો, એણે પ્રવેશ કર્યો, એ પોતે જગત બની ગયો. આવું થયું. એટલે હવે ઈશ્વર જ્યારે ઉપાદાન કારણ છે તો એનો અનુભવ થવો જોઈએ કે નહીં? ઘડાનું ઉપાદાન માટી છે, ઘડાનો અનુભવ થાય ત્યારે માટીનો અનુભવ થવો જોઈએ કે નહીં? થાય ને. ઉપાદાન કારણનો અનુભવ કાર્યમાં થવો જ જોઈએ. હવે જો ઈશ્વર ઉપાદાન કારણ હોય તો એનો અનુભવ આપણને કેમ થતો નથી? અનુભવ કરાવી આપો અમને.
એસો બતાવો છો. હોય તો લેબોરેટરીમાં કેમ H2O તમે બતાવો છો કે હાઇડ્રોજન બે અને એક ઓક્સિજન એમ થઈને પાણી બને છે, તો છૂટું પાણી બતાવો છો તમે, ઈશ્વરને લઈને બતાવો ટેબલ ઉપર, તો અમે માનીએ કે ઈશ્વર છે. ઈશ્વર તટસ્થ હોય તો ઉપર જ હોય, એટલે દર્શન કેવી રીતે થાય? અને ઉપાદાન હોય તો આવો જીવ, આવો દુઃખી બિચારો કીડા મંકોડા ને મશક અને કીટ અને આવો બધું જાય સ્વમરિય અશુક્ર આવર્તીની ભૂતાની ભવંતી આ બિચારા આવા મગતરા, એવું એવું બધું ઈશ્વર? ઉપાદાન એટલે બધું ઈશ્વર છે, તો એનો અનુભવ ક્યાં કરવાનો? કયો ઈશ્વર? તો વેદાંત સિદ્ધાંતે આ આ રજૂઆત કરી કે સુષુપ્તિમાં જે અનુભવ છે એ ઈશ્વરનો અનુભવ છે. આ વેદાંતની વિશેષતા છે કે સુષુપ્તિમાં અનુભવ છે ત્યાં અનેકતા નથી, વિવિધતા નથી, ભેદ નથી. સુષુપ્તિમાં એકનો, અખંડનો અને આનંદનો અનુભવ છે. વહી તો ઈશ્વર હે, બીજો કયો ઈશ્વર? અખંડ આનંદ એ જ તો ઈશ્વરનું સ્વરૂપ છે. સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. પછી એ ઈશ્વરને તો બીજું શું છે? એટલે સુષુપ્તિમાં ઈશ્વરનો અનુભવ છે અને સમષ્ટિ અને વ્યષ્ટિનો ઐક્ય એ સુષુપ્તિમાં સ્પષ્ટ છે. એટલે વેદાંત સિદ્ધાંતે કેવી મહાન વસ્તુ બતાવી દીધી કે આ ઈશ્વરનો અનુભવ છે. હવે એકવાર અનુભવ થઈ ગયો ત્યારે માણસને પેલા અભિનેતાને ઓળખતા ના હોય એટલે ગ્રીન રૂમમાં જરા જઈને જોવું પડે કે ભાઈ છે કોણ? આવો સરસ પેલા કાપાલિકનો વેશ ભજવે છે અને આવો સરસ નરસિંહ ભગવાનનો વેશ ભજવે છે, તો કોણ છે ખરેખર? આ નરસિંહ ભગવાન આવી ગયા, શું થયું? પેલા ગ્રીન રૂમમાં જઈને જોયું કે આ આ નરસિંહ ભગવાન અને આ કાપાલિક, હદ તેરી ની. બસ પછી કાપાલિકને જોઈએ આપણે ગમે એવા વેશમાં, પછી કઈ વાંધો ના આવે, આ તો પેલો આપણો ફલાણો છોકરો, આ પેલો છોકરો, આ તો આનો બસ. એટલે ઈશ્વરનો એકવાર જો સુષુપ્તિમાં આવો સ્પષ્ટ અનુભવ થઈ જાય આ ઈશ્વર, પછી જાગ્રતમાં આપણને વાંધો ના આવે, પછી ભેદ હોય તોય વાંધો ના આવે. જેમ પતિ પત્નીનો સંબંધ તો લગ્ન થઈ ગયો અને એકવાર પાણી ગ્રહણ થઈ ગયું, નિશ્ચય થઈ ગયો, જાહેર થઈ ગયું કે આ પતિ ને પત્ની છે, પછી બંને હાથ પકડીને બેસી જ રહેવું પડે એવું થોડું છે? બંને પોતપોતાનો વ્યવહાર કરે, પેલો અહીં જાય, પેલો ત્યાં જાય, પેલા ગમે તે કરે. જો પતિ લાખ રૂપિયા કમાતો હોય તો પત્ની કે અમારો પગાર લાખ રૂપિયા છે, એ કઈ કમાતી નહીં, ઘેર બેસી રહેતી હોય. પતિ કમાતો હોય, પત્ની કે અમારો પગાર લાખ રૂપિયા છે, પેલો પતિ સરસ હીરાનો હાર કરાવેલો હોય પત્ની માટે અને પત્નીને પહેરાવે અને વટ કોણ મારે? પતિ વટ મારે. હા કેવો સરસ છે, અને એનો સરસ એમાં તારે શું છે? પણ અમે એક થઈ ગયા છીએ ને. ઐક્યનો અનુભવ થયો એકવાર, પછી રોજ ઐક્યને જ પકડીને બેસી રહેવું જરૂરનું નથી. પછી બીજા જુદા હોય, અલગ હોય, ગમે તે વ્યવહાર કરતા હોય, ઐક્યની ઓળખ સ્પષ્ટ થઈ ગઈ છે, પછી ભેદ એમાં વાંધો નથી કરતો. એમ સુષુપ્તિમાં જો આ ઓળખ થઈ ગઈ કે આ જે છે એ મારું સ્વરૂપ છે, એમાં કોઈ પ્રકારનો ભેદ હું તો નો નથી, જીવ જીવનો ભેદ, જીવ જગતનો ભેદ, જીવ ઈશ્વરનો ભેદ, જગત જળ જળનો ભેદ, જળ ચેતનનો ભેદ, કોઈ પ્રકારના ભેદનો પ્રશ્ન જ નથી, કારણ કે એક અખંડ આનંદ આ મારું સ્વરૂપ છે. જો જાગ્રતમાં જે ભેદ પડે છે ને એ ભેદ પાડનારા બહારથી આવેલા, બરાબર ને? સુષુપ્તિમાં અખંડ આનંદ છે એ આનંદ બહારથી આવેલો ખરો? સુષુપ્તિમાં બહારથી કશું નથી આવ્યું. સુષુપ્તિમાં બહારની એક ચીજ, બહારની એટલે આ સ્થૂળ શરીરની, સ્થૂળ શરીર ઉપરના કપડા તો નહીં, પણ સ્થૂળ શરીરની એક ચીજ, ઇન્દ્રિયો કે મન કશું નથી, સૂક્ષ્મ શરીરની વાસનાઓ કે મન એ પણ નથી, એટલે સ્થૂળ સૂક્ષ્મ શરીર સુદ્ધા નથી, જ્યારે કશું જ નથી. અને એ વખતે આનંદ છે એ આવ્યો, તો આવ્યો ક્યાંથી? અને જે આનંદ, જેમ એક જ હવાને હું નાકમાં લઉં છું, એ જ હવાને તમે નાકમાં લો છો, એ જ હવાને તમે નાકમાં લો, એક જ હવા, હવા એક જ, વાયુ એક જ, પ્રાણ એમ એક જ આનંદ સુષુપ્તિમાં દરેકે દરેક જણ પોતાના સ્વરૂપ તરીકે અનુભવે છે. ઊંઘમાં આનંદ આવે ત્યારે એવી રીતે આનંદ આવે છે કે રાત્રે પેલો લાડુ ખાધો ને એનો આનંદ ઊંઘમાં સરસ આવ્યો, કે રાત્રે મિત્ર મળ્યો હતો ને એટલે ઊંઘમાં સરસ આનંદ આવ્યો. ઊંઘમાં આનંદ આવવાનું કોઈ નિમિત્ત નથી, કોઈ નિમિત્ત નથી, એ નિમિત્તે જ આનંદ આવે છે. કે નિમિત્તો આગંતુક હતા એ બધા નિમિત્તો જતા રહ્યા છે, હવે કશું જ આગંતુક રહ્યું નથી અને કેવળ મારું સ્વરૂપ જ રહ્યું છે. વિચાર શુદ્ધાની આમ વિચારને લહેરખી જન્મીને પણ આયાસ છે. શું કર્યું? ઉઠે કે ના ઉઠે? ખલાસ. એલાર્મ વાગ્યું ને કકળાટ શરૂ થઈ ગયો. વાગ્યું જ કેમ? આપણે જ મૂક્યું હતું ને. પણ તું શું કામ વાગ્યું? 5 વાગે, 5 મિનિટ મોડું નથી વાગતું, 5 વાગે જ વાગે છે. 5 વાગ્યાનું જ મૂક્યું એટલે 5 વાગે જ વાગે ને.
એની સાથે જ કકડાટ. જેવી મનમાં સ્ફુરણ જન્મી, વૃત્તિ જન્મી, દ્વૈત શરૂ થઈ ગયું. દ્વૈત શરૂ થયું એટલે વિરોધ અને અણગમો અને તિરસ્કાર ને બધું શરૂ થઈ ગયું. સુષુપ્ત એટલે આવ્યું, બહારથી આવ્યું. સુષુપ્તિમાં કશું બહારથી આવતું નથી. બહારથી આવનારી વસ્તુઓ ગઈ, બહારની વસ્તુઓ, બહારની વસ્તુઓને કે ઉદ્દીપનોને અંદર લાવનારા જે દ્વાર હતા ને, એ દ્વાર પણ કામ નથી કરતા. અને એને અનુરૂપ વૃત્તિ જન્માવનારું મન હતું એ કામ નથી કરતું. બધું ઊંઘી ગયું એટલે ઊંઘી જ ગયું. બાપુજી મજા પડી ગઈ, વાહ. દુનિયામાં આવી આ વસ્તુને ઓળખી શક્યા છીએ આપણે. સુષુપ્તિમાં જે આનંદ છે એ મારો જીવનનો પુરુષાર્થ છે, આવું ઓળખવું એ કેટલી મોટી સિદ્ધિ હશે. વિચાર તો કરો, દુનિયાના લોકો ચંદ્ર પર ને અને કમ્પ્યુટર ને બધું બનાવ્યું છે, વાહ, એમની જે અદભુત, આટલું અમથું ને એમાં તો કેટલું બધું બનાવ્યું છે. આ લોકોની અદભુત શક્તિ હશે જેમણે બનાવ્યું છે. પણ એ ભલી બુદ્ધિ જેની ચાલી એની આટલી બુદ્ધિ ચાલતી નથી કે પુરુષાર્થ કમ્પ્યુટર નથી, પુરુષાર્થ આ સુષુપ્તિનો જે આનંદ છે ને એ પુરુષાર્થ છે. હું એક જ વસ્તુ શોધું છું અને એ તો આ રહ્યું, પણ હું એક જ જગ્યાએ શોધતો નથી અને તે હું. સવારમાં જેવો ઉઠો છો એવો અનંત આનંદ નામની જે વસ્તુ છે એના પર પહેલું તાળું મારી દઉં છું. હા, ઉઠીને પહેલું કામ હું આ કરું કે શટ અપ, બોલવાનું નહીં, કે મજા આવે છે, બિલકુલ નહીં બોલવાનું. આનંદ તો ચામાં છે, આમાં થોડો છે, છાપામાં આનંદ છે, વાતોમાં આનંદ છે. બહાર પહેલામાં પહેલું કામ એ કે હું આમ બેચારો કેવો, ઘણી વાર ને નાનો છોકરો ઉઠતા આપણે પેલો બાપ નોકરી કરવા જતો હોય, બાપ બહારથી આવ્યો હોય કશું હોય, અને છોકરું બિચારો આમ ખુશ થતો આવે ને, એક તમાચો દઈને ઝીંકીને જતું રહે, ખબર નથી પડતી એ સામે અવાજ હશે, હું તૈયાર થઈને બહાર જઉં છું અત્યારે. એમ આ બિચારું નાનકડું અંદરથી સ્વરૂપ છે એ આનંદ 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 કરતો, અહમ 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 સ્ફુરણ કરતું બહાર આવે છે. અને જેવું બહાર આવે છે આપણે પિતા બની જઈએ છીએ, પુત્ર બની જઈએ છીએ, જાગરિતા બની જઈએ, ડ્રીમર બની જઈએ છીએ, આપણે આપણા રોલ શરૂ કરી દઈએ છીએ. અને આપણે એના ઉપર જાત જાતના સિક્કા મારી મારીને આમ બોટલ અપ કરી દઈએ છીએ, એને બહાર નીકળવાની તક જ નથી આપતા. અને પછી જેવું આખો દાડો ચાવી આપણે ખોઈ નાખીએ, આપણે ચાવી મૂકી દઈએ કે ચાવી તારે બતાવવાની કે હું ક્યાં છું, એટલે ચાવી ખોઈ નાખવાની. અને પછી રાત્રે આપણે ઊંઘી જઈએ ત્યારે બધું થાકીને ક્યાંય કોને શોધવા નીકળ્યા હતા, જેને તાળો મારીને પોર્યો છે ને એને શોધવા આપણે બહાર નીકળીએ છીએ. આખો દાડો ફાંફા મારીએ છીએ, પેલો જે પેલો બરાબર, પણ પેલા જેવો નહીં, પણ પેલા જેવો નહીં, કોના જેવો, પેલો ઊંઘમાં જે મળ્યો હતો ને એના જેવો નહીં. હવે ઊંઘમાં જ્યાં મળ્યો ત્યાં છોડી દઈએ અને બહાર શોધીએ એ કેવી રીતે મળશે. એટલે સુષુપ્તિનો અનુભવ, સુષુપ્તિનું વિશ્લેષણ ઉપનિષદોએ કર્યું છે અને બહુ જ મહાન સિદ્ધિ છે વેદાંતની કે એ લોકો સુષુપ્તિને સ્વરૂપ તરીકે એશાસ્ય પરમા ગતિ, એશોસ્ય પરમા આનંદ, એશાસ્ય પરમા સંપત, એશોસ્ય પરમો લોક, એની પરમ ગતિ છે, એની પરમ સંપત્તિ છે, આ પરમ લોક છે, આ પરમ આનંદ છે. જુઓ તો ખરા, બસ ખાલી સુષુપ્તિનું જરા જરા આમ પેલું ધૂમેના વ્રિયતે વન્નિહિ, એક ધુમાડો લાગી ગયો છે ને આમ આમ ફેનિંગ કરીશું, પંખો લગાડીશું અને નીકળી જશે. આ આ જ સ્વરૂપ છે, આ જ સ્વરૂપ છે. જાગૃત ન થાય ને ત્યાં સુધી નજીક જવાય નહીં, જોખમ છે એમાં. મને અનુભવ થઈ ગયો છે કે બળવંતસિંહ ઝાલા મારી બાજુના રૂમમાં રહેતા અને મને કહી ગયા હતા કે ભાઈ પરીક્ષા ચાલે છે, મને સવારે પેલો ઉઠાડી દેજો. અને હું એને ઉઠાડવા ગયો એટલે ઈ ફરવર્ડ થાય કે મને કીધેલું છે. અને એ તો પેલા માં આવી ગયા એકદમ આવેશમાં ઝાલા રૂપમાં, અને મને એક લાફો મારી દીધો. એટલે આમાં શું છે કે પૂર્ણ જાગૃત થઈ ગયા તો વાંધો નતો, એટલે દૂર રહેવું પડે કારણ કે સુષુપ્તિ નો આનંદ ડિસ્ટર્બ થઈ ગયો. ધીસ ઇઝ સુષુપ્તિ. એટલે સુષુપ્તિમાં કોઈ પિતા અપિતા ભવતી, ઉપનિષદ કહે છે તત્ર પિતા અપિતા ભવતી, માતા અમાતા ભવતી, વેદા અવેદા ભવંતી. સુષુપ્તિમાં પિતા પિતા રહેતા નથી, માતા માતા રહેતી નથી, વેદો વેદો રહેતા નથી, ભૃણ અભૃણ ભવતી. પાપ કરનારો પાપથી મુક્ત હોય, અપુલકસ અપુલકસ ભવતી. પાપ કરનારો પાપ કરવા વગરનો બની જાય છે. જે કોઈ જે બધું જતું રહે છે, સુષુપ્તિમાં કોઈ બ્રાહ્મણ બ્રાહ્મણ રહેતો નથી. પણ સુષુપ્તિમાં આ આ ઝાલા પણ પ્રયોગ કરવો, સુષુપ્તિમાં ઝાલા સાહેબનું ઝાલા પણ ના ગયું ચાલે.
પણ એવું છો એ તો બધાને હોય જ ના, એટલે ખુબ વાંચતા હોય આખો દિવસ એટલે એટલા બધા થાકી ગયા હોય. એ તો નાણાવટી સાહેબ ને એવો જ અનુભવ થાય સાહેબ. જો નાણાવટી સાહેબ ઊંઘી ગયા હોય અને ભૂલી ગયા હોય કે કવિ તો ઉઠાડજો, અને જો કોઈ ઉઠાડવા આવે તો એક્ઝેક્ટલી આ જ થાય, આ જ થાય, એમાં કોઈ ભેદ ના વાતાવરણ ના, સુષુપ્તિ નું વાતાવરણ એવું હોય છે, પરીક્ષા નું નહીં, ટેન્શન તો કોઈ ટેન્શન નહીં. ઊંઘી ગયો એમ તો ઊંઘ્યો કહેવાય જ નહીં ને, ઊંઘી જ ગયો એટલે તો હાશ મજા ચાલુ, પરીક્ષા એ ઊંઘી જાય ત્યારે ટેન્શન ના હોય. પેપર લખતા લખતા ઝોકો હોય તો સાહેબ ત્યારે ટેન્શન ના હોય, 3 કલાક પર થી જાય ખબર ના પડે. ટેન્શન રહે તો સુષુપ્તિ કહેવાય જ કેવી રીતે? સુષુપ્તિ એટલે મજા મજા, બસ એની કલ્પના કેવો આનંદ આપે છે. ઊંઘતા લોકો ઉઠી ગયા કે હાય કેવી મજા ઊંઘમાં. સુષુપ્તિ, સુષુપ્તિ એટલે આનંદ. અને સુષુપ્તિમાં જેવી નિર્નિમિત્તતા છે, જેવો ભેદનો અભાવ છે, જેવો સંઘર્ષનો અભાવ છે, જેવો મારા તારાનો અભાવ છે, જેવો રાગદ્વેષનો અભાવ છે, જેવો આયાસનો શોભનાધ્યાસનો અભાવ છે કે સુખ ત્યાં છે અને ત્યાંથી મેળવવું એનો અભાવ છે, સુષુપ્તિમાં બધા જ આયાસનો અભાવ છે એટલું જ નહીં, એનો વિશેષ રૂપથી ત્યાગ છે. કોઈ પણ વસ્તુ જો મહાત્મા કે દાખલા આપે છે કે માણસ સરસ મજાની પેલું કેટલા 56 માળનું શું કહેતા હતા પથારી, કેટલા કેટલા એની તળાઈ હોય ભૂલી ગયા આપણે તો, આટલા મણ રૂની તળાઈમાં સુતા હોય ને, પહેલા એવું વપરાતું હતું જેમ 56 ભોજન કહેવાય ને એમ, આટલા મણની તળાઈમાં સુઈ ગયા ટૂંકમાં. બહુ સરસ મજાની પથારી પાથરી હોય ને, રેશમી રૂપ ભર્યું હોય ને, સરસ સરસ હોય અને એર કન્ડિશનર ચલાવ્યું બધું જ કર્યું હોય અને ઊંઘ ના આવે તો મજા આવે કે ના આવે? ઊંઘવાની વ્યવસ્થા બધી ઉત્કૃષ્ટ છે પણ ઊંઘ ના આવે તો, અને પથ્થર ઉપર સૂતો હોય અને ઊંઘ આવી જાય તો મજા ક્યાં છે? ઊંઘમાં છે મજા. એટલે એટલે આ વાસ્તવિકતા જે આપણને નારાયણની કૃપાથી મળે છે એનું જો વિશ્લેષણ કરવામાં આવે, એને સમજવામાં આવે કે આનંદ શેમાં છે, પથારીમાં કે પથરામાં, મીઠાઈમાં કે રોટલામાં, શેમાં છે આનંદ? ઊંઘવામાં આનંદ છે, બીજે કોઈ જગ્યાએ આનંદ નથી. જો આટલી સમજ પડી જાય ને તો માણસ જાગવામાંથી ઊંઘવાનો પ્રયત્ન શરૂ કરી છે, બરાબર? બિચારા બધા લોકો બહુ ધન્ય આ માતાઓ. રમીલાબેન પણ અત્યંત મુશ્કેલીઓમાં આવે છે, એમનું શરીર, એમના સંજોગો બહુ સિન્સિયર આ બધા લોકો છે અને બધા બહુ આનંદ થાય છે બધા જોઈને. પણ પણ સુષુપ્તિ એટલે જાગ્રતમાં જે ભેદ વધારવા અને શોભનાધ્યાસ વધારવો, શોભનાધ્યાસ એટલે આ સરસ છે, આ સરસ છે, આ સરસ છે, એ મળશે એટલે આનંદ થશે, એ મળશે એટલે આનંદ થશે, એ મળશે એટલે આનંદ થશે, એ જળવાશે એટલે આનંદ થશે. યોગ અને ક્ષેમ, પ્રાપ્તસ્ય રક્ષણમ અને અપ્રાપ્તસ્ય પ્રાપણમ. સો અપ્રાપ્તસ્ય પ્રાપણમ યોગ, પ્રાપ્તસ્ય રક્ષણમ ક્ષેમ. પ્રાપ્ત નથી થયું, પ્રાપ્ત થશે એટલે આનંદ થશે, અને પ્રાપ્ત છે તો રક્ષણ થશે એટલે આનંદ થશે. જોજો કશું વપરાઈ ના જાય, બધું રાખી મૂકવાનું, કશું કશું ખોવાઈ ના જાય. એમાં જે આનંદ છે એ બધામાં આયાસ છે જ છે. એટલે શેમાં આનંદ છે? ઊંઘવામાં. બધું બચકું ભરીને ઊંઘાય, મારું ચાલે તો બધા આમ બધાને બાંધી ઊંઘી જાઉં, પણ ઊંઘમાં આ છૂટે તો જ ઊંઘ આવે, આમ હોય ત્યારે કે ઊંઘ ના આવે પાછી, એવું છે. એટલે નોટ ઓનલી કે બધું બહારથી છોડવું પડે, પણ આમ પકડ્યું હોય ને એ છોડો, આખું શરીર બધું બસ બિલકુલ રિલેક્સ્ડ, કશું રાખી મૂકો, આમ મુઠ્ઠીમાં પકડી રાખો ઊંઘ ના આવે, છોડો તો જ ઊંઘ આવે. એટલે ઊંઘ એટલે ઊંઘમાં આનંદ છે, એટલે છોડવામાં આનંદ છે. ત્યજ તય ભેતજ નિયમ ત્યક્ત પ્રત્યક પરમ પદમ, ત્યાગ એવ સર્વેશામ મોક્ષ સાધનમ ઉત્તમમ. ત્યાગ જ બધાને માટે મોક્ષનું ઉત્તમ સાધન છે. કેમ? કારણ કે ત્યજતા એવ હિ તદ નિયમ ત્યક્તુ પ્રત્યક પરમ પદમ. ત્યાગ કરનાર ત્યક્તા છે, એનો પ્રત્યક એવો જે પરમ પદ છે એ કોણ જાણી શકે છે? ત્યજતા એવ, ત્યાગ કરનારા વડે જ એને જાણી શકાય છે. કારણ કે ત્યાગ ઉપાધિનો જ થશે, ભેદનો જ થશે, ભેદ કરનારી વસ્તુઓનો જ થશે, અને થશે તો જ જાણી શકે. મારું અખંડ સ્વરૂપ હું ખંડમાં તો નહીં જ જાણી શકું ને, અને એટલા માટે ખંડ કરનારી ઉપાધિઓ છોડીએ 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 છોડીએ,
એટલે ઊંઘના આનંદ નું વિશ્લેષણ કર્યા પછી ઊંઘનો જે આનંદ છે એ કેમ એવો છે આપણે જાણવો છે ને. ઘડિયાળ કેવી રીતે બનાવવી જાણવું હોય તો આપણે ઘડિયાળને ખોલી નાખીએ એકવાર, પછી એને ફરી એવી બનાવીએ. અથવા પેલું કપડાં સીવતા શીખતા હોય ને તો એક સીવેલો દરજીનો સીવેલો બ્લાઉઝ એને ખોલી નાખે અને પછી એના પ્રમાણે એના પર છાપું મૂકીને બરાબર એના જેવું જેવું કાપી લે, પછી કપડાં પણ મૂકીને કાપે. એટલે તૈયાર વસ્તુને ખોલીને એની મિકેનિઝમ સમજી લઈએ ને પછી આપણે આપણી સ્વતંત્રતાથી એને બનાવીએ. એમ નારાયણે બનાવેલું ઊંઘવાનું મશીન છે એને આપણે ખોલી નાખીએ અને સમજી લઈએ કે ઊંઘમાં આનંદ છે કેમ. બધાને ઊંઘવાનું ગમે છે એટલે કંઈક હોવો તો જોઈએ ઊંઘમાં, પણ શું છે ઊંઘમાં? કેમ બધાને બહુ ગમે છે? બધાને જરાક થયું કે જઈ આવો, જરાક થયું કે જઈ આવો, કેમ બધા રાહ જુએ છે અને તૈયાર જ હોય છે ઊંઘવાને માટે? કંઈક હોવું જોઈએ ખરું. ને પછી નક્કી કર્યું કે ઊંઘમાં આનંદ છે. તો ઊંઘમાં કેમ આનંદ છે? બહુ બધું મળે છે, પૈસા મળે છે, આમ તો આનંદ તો પૈસામાં હોય, પૈસા મળે છે તો મીઠાઈઓ મળે છે, સજ્જનો મળે છે, સિક્યોરિટી મળે છે. શું ઊંઘમાં મળે છે શું કે આનંદ આવે છે? એ ના, પૈસા છૂટે એટલે આનંદ આવે, સિક્યોરિટી છૂટી સિક્યોરિટીની ચિંતા છૂટે એટલે આનંદ આવે, સ્વજનો છૂટે સ્વજનોનો બોજ હોય ને, ફરજનો બોજ હોય ને, કર્તવ્યનો બોજ હોય ને, અધિકારનો બોજ હોય, અમારો અધિકાર છે મળતું કેમ નથી, એનો બધાનો બોજ જ હોય. અરે પ્રેમ કરવાનો બોજ હોય ને, પ્રેમ લેવાનો બોજ હોય. પ્રેમ કરવો એટલે પેલું ગમે એટલું કરો, પેલાનું પેટ જ ના ભરાય, તમે કર કર જ કર્યા કરો. અને પ્રેમ લેવાનો પેલો કજુ મારે પ્રેમ કરો, આપણે કલ્યા ઊંઘ આવે તો છોડ દો કે અમારે જો પ્રેમ કરવો છે. પ્રેમ કરવાનો થાક લાગે, પ્રેમ લેવાનો બધી વસ્તુનો થાક લાગે. આ બધું છોડો જ છોડો, બધું છોડીએ ને એટલે ઊંઘમાં આનંદ આવે છે. ઓહ, એનો શું થયો કે ઊંઘ એટલે આનંદ, પણ ઊંઘ એટલે હું સિવાયની દરેક અનાત્મ વસ્તુનો ત્યાગ. એટલે કે દરેક અનાત્મ વસ્તુનો ત્યાગ બરોબર ઊંઘ બરોબર આનંદ. તો હવે ઊંઘ વચ્ચેથી કાઢી નાખીએ તો દરેક અનાત્મ વસ્તુનો ત્યાગ બરોબર આનંદ, એવું ના સમીકરણ થઈ જાય? પેલું નારાયણ જે આપ્યું છે વ્યવસ્થા કે જે મશીન એની મિકેનિઝમ, એ મશીનને ખોલીને એના પૂર્જા બધા જોઈ લે કે ઊંઘમાં આનંદ આવ્યો, શું શું હતું, શું શું નહોતું. હવે આપણે બનાવીએ એવું કે એમાં આ પેલું ટેસ્ટ્યુબ બેબી ને બધું બનાવે છે એના કરતા આટલું બનાવતો હતો. કેટલું બનાવ્યું આ લોકોએ, કેટલું એટલે વાહ, શુંનું શું બધા ક્ષેત્રોમાં શું શું અચીવ કર્યું એમણે, કેટલું બધું આનંદ ના મળ્યો, બધું મળ્યું આનંદ. બધાએ ગેરંટી આપી કે મને લઈ આવો આનંદ મળશે, મને લઈ આવો આનંદ મળશે, મને લઈ આવો. હમણાં એક દાડો મેં જોયું હતું છાપામાં, પેલો એક માણસ કોણીથી એણે લીલા નાળિયેર એક મિનિટ કરતા ઓછા સમયમાં કે 70-80 લીલા નાળિયેર તોડ્યા. હા, કોણીથી ખબર નહીં, આ તો થોડુંક આટલું મને યાદ છે, કઈ કશીક વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાવવા માટે કોણીથી એક મિનિટ કરતા ઓછા સમયમાં લીલા નાળિયેર આમ ધડધડ કરીને એણે ફોડ્યા. કેમ? આનંદ માટે ને, વર્લ્ડ રેકોર્ડમાં નામ છે ને માટે, આનંદ માટે. કે આનંદ માટે તો શું નથી કરતો બિચારો, એવો બાવરો બની જાય, મરવા જીવવા બધું કરવા તૈયાર થઈ જાય છે. આનંદ એક જ વસ્તુ છે જે દગો દીધાસ કરે છે અને કોઈ દાડો આનંદ મળતો, ભલે ને રેકોર્ડમાં નામ આવશે કહીશું એમ માનો કે રેકોર્ડ બધા આપણને ખબર પડે કે વર્લ્ડ રેકોર્ડમાં કેટલા નામ આવ્યા છે ખબર આપણને? આપણા કાકાના છોકરા નામ આવ્યું તો આપણને ખબર છે? ના હોય એને આપણને કહેવાવું પડે જે મારું નામ આવ્યું છે. બાકી નામ આવે એટલે કે એ લોકોને ખબર થોડી પડવાની છે, પણ જાહેરાત આપણે જ કરીએ પડે, જો અમારું નાટક છે, અમારું આ છે, અમારું પેલું છે, બાકી લોકો તમારા નાટકમાં કેટલો રસ હોય. એટલે બધી વસ્તુમાં સખત આયાસ હોય, કોઈ જાતનો આનંદ ના હોય. એટલે બહાર આનંદ નથી મળતો એ પણ સમજવું, ઊંઘમાં આનંદ મળે છે એ પણ સમજવું, ઊંઘમાં કેમ મળે છે, ઊંઘમાં અને જાગ્રતમાં સ્વપ્નમાં કઈ વસ્તુ કોમન છે, કઈ વસ્તુ અનકોમન છે, ઊંઘમાં છે ને બહાર નથી, એવું કશું શોધી કાઢવું પડે જેને કારણે આપણે ઊંઘના જેવી સ્થિતિ આપણી સ્વતંત્રતા ઊભી કરી શકીએ અને એ ઊંઘનો આનંદ જે નારાયણ છે એને ભોગવી શકીએ. જો આ ભયબંધી કરી લઈએ ને તો જખ મારે દુનિયાને જેને જે કરવું હોય કરે, અને જે તો શોભના ધ્યાસ રહ્યો જ નહીં ને પછી, જયારે હું જ આનંદનો ઘન છું ત્યારે આ ગડા બડા આનંદ આપતા એની મને કેટલી પરવા હોય. પણ આ ઈશ્વરનો અનુભવ છે સુષુપ્તિમાં, અને વેદાંતે આની ઓળખાણ કરી છે. એટલે હવે આ જે મંત્ર છે એ મંત્ર આપણને સુષુપ્ત પુરુષ એના એના વ્યષ્ટિ અને સમષ્ટિ સ્વરૂપનું ઐક્ય કહે છે સ્પષ્ટ રીતે. આગલા બે મંત્રો જાગ્રત અને સ્વપ્નના હતા, એમણે ખાલી સંકેત કર્યો ખરો
તે વિશ્વ માટે વૈશ્વાનર નામ વાપર્યું, એટલું કરી આપ્યું, પણ એમણે એમનું સ્પષ્ટ ઐક્ય નથી કહ્યું, કારણ કે અનુભવનો વિષય નથી. ત્યારે સુષુપ્તિ છે, સુષુપ્તિમાં વ્યષ્ટિ અને સમષ્ટિનો ઐક્ય એ આપણા અનુભવનો વિષય પણ છે. અને એટલા માટે હવે આ જે છઠ્ઠો મંત્ર છે એ આપણે વાંચીએ, એ સુષુપ્તિમાં ઐક્યનું નિદર્શન કરે છે. એષ સર્વેશ્વર, એષ સર્વજ્ઞ, એષોંતર્યામી. જો હવે આ અવગ્રહ હોય છે ને, એ આપણે જુદું બોલતા હોઈએ તો એષ અંતર્યામી એવું બોલીએ, પણ એષોંતર્યામી બોલ્યા ત્યારે પછી એશો અંતર્યામી બોલવાનું નથી રહેતું. એટલે વિષ્ણુ સહસ્રનામ ને ગીતા ને બધામાં એક આવો ટેવ સસ્તું સાહિત્યના જમાનાથી પડી ગઈ હશે કે ઘણા લોકો એમાં પદચ્છેદ કરીને આપ્યા છે. એટલે પછી પાઠ કરે તો પદચ્છેદ વાળા પાઠનો પાઠ કરે. એટલે આવો અવગ્રહને પણ અ કરીને બોલીએ તો એવું બોલવાની જરૂર નથી. એશ અંતર્યામી છે વાત સાચી છે, પણ એશોંતર્યામી બોલીએ ત્યારે એશો અંતર્યામીની જરૂર નથી. બરાબર છે? પ્રભવાપ્યયૌ હિ ભૂતાનામ. પ્રભવાપ્યયૌ પછી હિ ના હોય તો ઉમેરવાનું છે, મારા પુસ્તકમાં નથી. હા, ના હોય તો ઉમેરજો. એશ કોની વાત કરે છે? પેલો આગલો જે સુઈ ગયો હતો ને એની જ વાત. એશ આ એટલે હમણાં જ, બસ હમણાં ચાલુ છે તે જ. એશ સર્વેશ્વર. હા, અરે જુઓ તો ખરા, આ તો સર્વેશ્વર છે. આમ તૃતીય પાદય એટલે મારો ત્રીજો પાદ છે અને સર્વેશ્વર છે. એશ સર્વેશ્વર. એશ સર્વજ્ઞ, એ સર્વજ્ઞાની છે. સર્વેશ્વર સર્વનો ઈશ્વર છે, શાસક છે. સર્વજ્ઞ જ્ઞાની છે. એશ અંતર્યામી, એ અંતર્યામી છે. એશ સર્વસ્ય યોનિ, એ સર્વની યોની છે. પ્રભવ અપ્યયો હિ ભૂતાનામ, બધા ભૂતોનો પ્રભવ અને અપ્યય યોની છે, એટલે એમાંથી બધા જન્મ માટી ઘડાની યોની છે. એટલે માટીમાંથી ઘડો જન્મે છે, ઘડો માટીમાં પાછો જાય છે. એમ આજે અંતર્યામી છે, સુષુપ્ત પુરુષ છે, એ યોની છે. એટલે સુઈ જાય ત્યારે જાગ્રત સ્વપ્નમાં લીન થઈ જાય છે, સવાર પડે છે એમાંથી બધું બહાર નીકળે છે. વ્યષ્ટિ સ્તર ઉપર, સમષ્ટિ ઉપર, માયામાં, દ્રષ્ટિમાં અવિદ્યામાં, સમષ્ટિમાં માયામાં. એટલે આ બધા યોનિ છે, બધા ભૂતોનો પ્રભવ અને અપ્યય સ્થાન, ઉત્પત્તિનું અને લયનું સ્થાન છે. ટીકાકાર કહે છે, પ્રાજ્ઞસ્ય આધિદૈવિકેન અંતર્યામીન સહ અભેદમ ગૃહીત્વા વિશેષણાંતરમ દર્શયતિ. તો પ્રાજ્ઞ એટલે વ્યષ્ટિ સુષુપ્ત પુરુષ, અને અંતર્યામી અથવા અધિદૈવ એટલે સમષ્ટિ સુષુપ્ત પુરુષ. બરાબર? વ્યષ્ટિ કારણ અને સમષ્ટિ કારણ. તો પ્રાજ્ઞ એટલે વ્યષ્ટિ સુષુપ્તનું આધિદૈવિક અંતર્યામી સાથે, એટલે સમષ્ટિ સુષુપ્ત પુરુષ કે સમષ્ટિ કારણ સાથે, અભેદમ ગૃહિત્વા અભેદનો સ્વીકાર કરી જ લઈને વિશેષણાંતરમ દર્શાવતી. એટલે પેલો જે તૃતીય પાદ કયો હતો પ્રાજ્ઞ, એના બીજા વિશેષણો હવે દર્શાવે છે. એ દર્શાવતા પહેલા આટલું પણ સ્વીકારી લીધું કે વ્યષ્ટિ અને સમષ્ટિ બંને એક છે, એ સ્વીકારીને બીજા વિશેષણો કહે છે. ભાષ્યકાર કહે છે, એ શહી સ્વરૂપાવસ્થ સર્વેશ્વર સ આદિદૈવિકસ્ય ભેદજાતસ્ય સર્વસ્ય ઈશિતા. એષ હિ સ્વરૂપાવસ્થ, આજ આ એટલે સુષુપ્ત પુરુષ છે એ જ, પણ ક્યારે સ્વરૂપ અવસ્થ, અજ્ઞાનરૂપી ઉપાધિને બાજુએ મૂકી દઈએ તો ઉપાધિ વગરનો જે ઉપહિત, હવે ઉપાધિ ના રહી એટલે ઉપાધિનું કન્ડિશનિંગ, ઉપાધિથી ઉપહિત થવા પણ ના રહ્યું, ત્યારે એ એટલે આજ આ લાલ સ્ફટિક દેખાય છે ને, આ લાલ સ્ફટિક જ સ્વરૂપમાં હોય ત્યારે, એટલે કે લાલ નથી ત્યારે. બરાબર? આ લાલની ઉપાધિ વગરનો જ્યારે આ છે ત્યારે સ્વરૂપાવસ્થ સર્વેશ્વર, ત્યારે એ સર્વેશ્વર છે, સર્વનો શાસક છે. સહજદૈવિકસ્ય ભેદ જાત છે સર્વસ્ય ઈશિતા, અધિદૈવ સહિતનો જે ભેદ સમૂહ છે તે બધાનો એ ઈશિતા છે, ઈશ્વર છે, શાસક છે.
ટીકાકાર કહે છે, સ્વરૂપાવસ્થત્વ ઉપાધિ પ્રાધાન્ય અવધૂય ચૈતન્ય પ્રાધાન્ય. ઉપાધિની પ્રધાનતાથી એને કારણ પુરુષ કહેવામાં આવ્યો, કારણ આત્મા કહેવામાં આવ્યો, કારણ શરીર કહેવામાં આવ્યો. ઉપાધિની પ્રધાનતાથી, ઉપાધિને ધ્યાનમાં લઈને, પણ ઉપાધિ પ્રાધાન્યમ અવધૂય, ઉપાધિની પ્રધાનતાને દૂર કરી દે, ખંખેરી નાખીએ તો ચૈતન્ય પ્રાધાન્યમ. ત્યારે ચૈતન્યનું પ્રાધાન્ય છે એ વખતે સ્વરૂપાવસ્થા એ સંદર્ભમાં એ રીતે કહેવામાં આવે. અન્યથા સ્વાતંત્ર્ય અનુપપત્તે હે, ઉપાધિ હશે ત્યાં સુધી એ ભેદ કરશે, સ્વતંત્રતા એના હાથમાં રહેશે. આ બિચારો નિર્મળ સ્ફટિક, એને નિર્મળ તરીકે વ્યક્ત થવું છે, પણ ઉપાધિ આગળ ને આગળ હોય જ, એટલે નિર્મળ તરીકે દેખાય જ નહીં. ઉપાધિને બાજુએ રાખવામાં આવે તો જ એ સ્વતંત્ર રીતે પોતાની નિર્મળતાને વ્યક્ત કરી શકે. નૈયાયિકાદયસ્તુ તાટસ્થ્યમ ઈશ્વરસ્ય આતિષ્ઠંતે. નૈયાયિકો વગેરે છે એ ઈશ્વરની તટસ્થતા સ્વીકારે છે, એટલે કે ઈશ્વર માત્ર નિમિત્ત કારણ છે એવું સ્વીકારે છે. ઈશ્વર સર્જન કરીને માત્ર એના ઘરમાં કે મહેલમાં કે સ્વર્ગમાં કે વૈકુંઠમાં ત્યાં બેસે છે તટસ્થ કિનારે, અને જગતને જગતના રસી ઉપર છોડી મૂકે છે. આવું આ બધા લોકો સ્વીકાર. તાટસ્થ્યમ પહેલી પાદનોધમાં ઉપાદાન ભિન્નત્વે સતી જીવ ભિન્નત્વ, તાટસ્થ સ્વીકારે છે. શું થયું કે ઉપાદાન ભિન્ન છે, જગતનું ઉપાદાન ઈશ્વર નથી, ઉપાદાન તો બીજું છે, ઈશ્વર માત્ર નિમિત્ત કારણ છે. એટલે ઈશ્વર એટલે કુંભાર ઉપાદાનથી ભિન્ન છે, કુંભાર ઉપાદાનથી ભિન્ન છે, માટીથી ભિન્ન છે અને માટે ઘડાથી પણ ભિન્ન છે. ઉપાદાન ભિન્નત્વે સતી જીવ ભિન્નત્વ, ઉપાદાન માટી છે, જીવ ઘડો છે. કુંભાર ઉપાદાનથી ભિન્ન હોય તો ઇન્ડિવિજ્યુઅલ ઘડાઓથી પણ ભિન્ન હોય, એમ ઈશ્વર જગતના ઉપાદાનથી ભિન્ન હોય તો દરેક જીવથી પણ ભિન્ન હોય, કારણ કે ઉપાદાનથી ભિન્ન છે. એટલે ઈશ્વર તટસ્થ છે, એટલે શું થયું કે ઉપાદાનથી ભિન્ન છે એટલે દરેક જીવથી ઈશ્વર ભિન્ન છે. આવો નૈયાયિકો વગેરે સ્વીકારે છે. તદ અયુક્તમ, પણ એ બરોબર નથી. કેમ? પત્યુહ અસામંજસ્યાદિતિ ન્યાય વિરોધાત ઇતિ આહ. આ પત્યુ અસામંજસ્યાદ આ બ્રહ્મસૂત્ર છે. બ્રહ્મસૂત્ર 2:37 2:37 પત્યુ અસામંજસ્યાદ ઇતિ. આપણે જોઈશું બ્રહ્મસૂત્ર, હમણાં પાદનોધમાં થોડીક વાત આપી છે, વાંચી લઈએ. આપણે પાદનોધમાં કહે છે પત્યુ, પતિ એટલે ઈશ્વર, પત્યુ એટલે ઈશ્વરસ્ય, ઈશ્વરસ્ય નિમિત્ત કારણ માત્રત્વ ન ઉચિતમ અભ્યુપગંતું. સો ઈશ્વર છે એને માત્ર નિમિત્ત કારણ માનવો એ કહેવું, એટલે કે અભ્યુપગંતું એટલે સ્વીકારતો, ઈશ્વરનું માત્ર નિમિત્ત કારણત્વ સ્વીકારવું એ ઉચિત કે યોગ્ય નથી. કેમ? તથા સતી અસામંજસ્યાત. એવું કરવા જઈશું કે ઈશ્વરને માત્ર નિમિત્ત કારણ માનીએ તો અસમંજસ એટલે વ્યવસ્થા બરોબર ગોઠવાશે નહીં, સમજાવી શકાશે નહીં. કેમ? નીચે લખ્યું છે પાદનોધમાં આગળ, લોકે નિમિત્ત કારણભૂત કુલાલાદિના રાગદ્વેષાદિમત્વ પ્રસિદ્ધમ. આપણે જાણીએ છીએ કે વ્યવહારમાં કુંભાર વણકર આ બધા જે લોકો માત્ર નિમિત્ત કારણ છે અને ઉપાદાન કારણ નથી, એમનામાં રાગદ્વેષ હોય છે એ પ્રસિદ્ધ છે. રાગદ્વેષ એટલે કુંભારને ઘડાઓ પ્રત્યે, બીજા પ્રત્યે હોય એનો વાંધો નથી આપણને, પણ કુંભારને પોતાના સર્જેલા ઘડાઓ પ્રત્યે રાગદ્વેષ હોય, અમુક ઘડો મોઘો આપે, અમુક સસ્તો આપે, અમુકને આમ ઓછી કાળજી રાખે, અમુકની વધારે કાળજી રાખે, આવું કરે કુંભાર ઘડાઓ, કારણ કે ઉપાદાન માટી ઘડા પ્રત્યે રાગદ્વેષ ના રાખે, માટીને બધા ઘડા સરખા વાલા હોય, કુંભારને ઘડાઓ પ્રત્યે પણ રાગદ્વેષ હોય. બરાબર, રાગદ્વેષ એટલે તારતમ્ય, લેટસ સે ચડતું ઉતરતું, એટલે ભાવ ઓછા વધતા, એ પણ માટી માટે સરખું જ છે. કુંભારની એટલી તટસ્થતા, એટલી બધી એની જોડે સમતા નથી કે વણકરની કાપડ કે કોઈ પણ નિમિત્ત કારણની એના કાર્યો સાથે, ઉપાદાનના કાર્યો સાથે. એ વ્યવહારમાં જાણીતું છે. તદ્વત ઈશ્વરસ્યાપિ તત્પ્રસજ્યેત. અને જો એવું થશે કે ઈશ્વર પણ નિમિત્ત કારણ જ હોય અને ઉપાદાન કારણ ના હોય, તો વ્યવહારમાં નિમિત્ત કારણ રાગદ્વેષ વાળો હોય છે, એમ ઈશ્વર પણ, ઈશ્વરસ્યાપિ તત એટલે રાગદ્વેષાદિ પ્રસજ્યેત, ઈશ્વર પણ રાગદ્વેષ વાળો હોય એવો પ્રશ્ન આવી જ જશે.
સર્જન કરનાર પોતે સર્જન ના બનતો હોય તો સર્જન કરનારને સર્જનમાં રાગદ્વેષ. અરે ઘણી વાર મા બાપને છોકરાઓમાં પણ રાગદ્વેષ આવી જાય છે. એક બહુ કમાતો હોય, બીજો ઓછો કમાતો હોય, એક સેવા કરતો હોય બીજો ના કરતો હોય, તો એક છોકરાને જરા વધારે, છોકરાને છોકરીમાં રાગદ્વેષ, છોકરાને વધારે આપે ને છોકરીને ઓછું આપે. કે મા બાપને પોતાના સંતાનોમાં રાગદ્વેષ, હવે આ તો વર્સ્ટ કેસ કહેવાય એક દ્રષ્ટિએ જોવા જઈએ તો, કે એ ખરેખર સર્જકો છે અને છતાંય આવું થતું હોય છે. એટલે માત્ર નિમિત્ત કારણ હોય, મા બાપ તો ઉપાદાન કારણ હોય છે, નિમિત્ત ઉપાદાન બને તોય આવું થતું હોય છે. એટલે માત્ર તટસ્થ કારણ હોય કે નિમિત્ત કારણ હોય તો ઈશ્વરને પણ જીવો પ્રત્યે રાગદ્વેષ આવવાનો પ્રસંગ આવશે જ. અને રાગદ્વેષનો અર્થ કરવામાં આવે છે વૈષમ્ય નૈર્ગુણ્ય પ્રસંગાત. વૈષમ્ય અને નૈર્ગુણ્ય એટલે ઈશ્વરે વિષમતા સર્જી છે. કોઈને ધનવાન બનાવ્યો, કોઈને ગરીબ બનાવ્યો, કોઈને સુખી બનાવ્યો, કોઈને દુઃખી બનાવ્યો, કોઈને અનુકૂળતા ને અનુકૂળતા ને અનુકૂળતા જ, અને કોઈને પ્રતિકૂળતા ને પ્રતિકૂળતા ને પ્રતિકૂળ, દુશ્મનને દયા આવી જાય એટલા દુઃખો ઘણાને આપ્યા કરતો હોય છે. તો આપણને એમ કે આ કોણે ઈશ્વરે બનાવ્યો છે? આ બિચારા લોકોના ઘરમાં જાત જાતનું બને એટલે પૂછે કે માં આપણા ઈશ્વરે આવું કર્યું, ઈશ્વરે આપણે ઘેર કેમ આવું કર્યું? ઈશ્વરને અને આપણી કલ્પનામાં જ ના આવે, ઉપરા ઉપરી આમ એક પછી એક માંડ એક આઘાત પછી જરા કળવળવા ને પાછળ જબરદસ્ત ઘા પડે, થાય છે આવું બધું. અને ત્યારે એમ થાય કે ઈશ્વર એને દયાળુ કહેવાય, કૃપાળુ કહેવાય, કરુણા સિંધુ કહેવાય, અહિતુક દયા સિંધુ, કારણ વગર, કારણ છે તોય દયા નથી કરતો, તો કારણ વગર દયા કરનારો કહેવાય? આપણે તો ખોટું કર્યું જ નથી, કેમ આપણે ઘેર આવું થયું? અને નૈર્ગુણ્ય ક્રૂરતા, આપણને કોઈકને મારવાની હિંમત ના ચાલે, હાથ લગાડવાની હિંમત ના ચાલે, કુમળા બાળકોને ભગવાન આમ ફેંકી દેને, મારી નાખે ને, હાથ કપાઈ જાય ને, પગ કપાઈ જાય ને, કેવું કેવું થઈ જતું હોય છે, ભગવાનને દયા પણ નથી આવતી. સો વૈષમ્ય અને નૈર્ગુણ્ય, વૈષમ્ય એટલે વિષમતા, નૈર્ગુણ્ય એટલે ક્રૂરતા, આ બે દોષો ઈશ્વર પર આપવામાં આવે છે. ઈશ્વર જો તટસ્થ કારણ હોય કે નિમિત્ત કારણ એકલો હોય તો આ બે દોષ એનામાં આવશે જ. રાગદ્વેષ છે માટે રાગદ્વેષને કારણે એણે આ કામ કર્યું, વિષમતા અને નૈર્ગુણ્ય. એટલે જો એ માત્ર નિમિત્ત કારણ હોય તો આ દોષમાંથી એને બચાવી શકાશે નહીં. પણ એ ઉપાદાન પણ છે એટલે પૂછીએ કે એને દુઃખ આપ્યું તો કોને આપ્યું? પોતાને જ આપ્યું. તો લીલા કરે, શું છે, લીલા કરે, બ્રહ્મ લીલા કરે, બ્રહ્મ પાસે, બસ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, પોતે પોતાની જોડે લીલા કરી રહ્યો છે. તો આપણે આપણા હાથને મારીએ, ગાલને મારીએ કોઈ પર કે આ કઈ સમજ જ નથી પડતી, તો કોણ ફરિયાદ કરે? પોતે પોતાની જોડે જ આ બધું કરી રહ્યો છે. એટલે ઉપાદાન કારણ સ્વીકારો તો જ ઈશ્વરને માફ કરી શકીએ, બાકી તો ખલાસ ઈશ્વર બિચારો આરોપીના પિંજરામાં જ હોય હંમેશા, એને કોઈ જણ માફ કરી ના શકાય. કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.